જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો તો જલ્દી જલ્દી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડિયો સૌથી પહેલાં ખૂબ ખૂબ આભાર બબ્બે ડૉક્ટરો મારા સ્વાગત માટે આવ્યા એટલે મેં જરા ટકોર કરી પણ પછી આનંદ થયો કે આ તો ગ્લુકોઝવાળા ડૉક્ટરો છે મીઠળા છે બંનેના નામમાં પાછો મોતો છે જ અને મમ્મીના નામમાંય મો છે એટલે મીઠાઈ સાથેનો સંબંધ જોડાઈ જાય એટલા મીઠા મારી પહેલી વખત વાત કરી મેં તો કંઈ જોયેલા નહીં કોઈ પરિચય નહીં એમણે વાત જ એટલી મીઠાશથી કરી મારી સાથે તો મેં એમને તરત જ કહ્યું કે ભાઈ બીજો કોઈ જ પ્રશ્ન નથી એક જ પ્રશ્ન છે મારી પાસે કે ભાઈ ત્રીસમી જૂને મારા પિતાશ્રીનો જે હવે તો દિવંગત થઈ ગયા ગયા વર્ષે પણ એનો જન્મદિવસ છે એટલે ત્રીસમી જૂને મારાથી કદાચ ન આવી શકાય બાકી તો આવો સરસ કાર્યક્રમ તમે માતા પિતા માટે કોઈ કાંઈ પણ કરે તો મારી ફરજમાં આવે આવવું એટલે મેં એમને આ જાહેરમાં જ કહું છું કોઈ બીજી શરતો કીધું એ આપણું બધું જવા દો બરાબર હું આવીશ એ સો ટકાની વાત ખાલી આપણે તારીખનું કેવી રીતે મેળ કરશું અને મારે યુએસ જવાનું હતું એટલે મેં એમને કહ્યું કે હું આ યુએસ છું આ ગાળામાં તો મને કે આપણે બધું જ સાચવી લેશું અને સરસ કરશું અને અમારા ઓફિસવાળા પણ આવશે અમારો પરિવાર પણ આવશે અને અમારા બધા બીજા સ્વજનો જેને આવવું હોય બધાને છૂટ હું તો મારા એક મિત્રને લઈ આવ્યો મારે રાજુભાઈ શાહ સામખ્યાળીની અંદર ગાંધી જૈન ભોજનાલય ઘણા બધા લોકોએ પસાર થતાં થતાં જોયું હશે એમનું છે એવડી ડે હર્બલ કેર અને ખાદી વેડા એ એમની કંપની છે એટલે એ તો મારી સાથે મને કે હું આવી શકું એટલે મેં મીનાબેન પૂછ્યા વગર જ તમારા વતી આમંત્રણ આપ્યું કે આવો મારી સાથે જ ગાડીમાં બેસી ગયા સામાગ્યાલી અરે વાહ અને હમણાં રાજુભાઈ મને માહિતી જ દેતા હતા કે ભાઈ નર્મદા યોજનાનું જે છેલ્લું ગામ એ કચ્છની અંદર આવે છે અને મને કે કે આ બેનને કારણે જ આ શક્ય બનશે કારણ કે એ જ હતા નર્મદા નિગમની અંદર અત્યારે આખું જે છેલ્લું જે કારભાર સંભાળ્યો અમે બાજુમાં બેઠા બેઠા જ વાત કરતા હતા સંત ત્રિકમદાસજી મહારાજ વિશે તો હું આમ મળ્યો ન હોઉં પણ જાણું વધારે અમારી મુલાકાતોના યોગ ઓછા થતા હોય પણ એમનું જે નંદી શાળા વિશે મેં વાંચેલું એ બહુ અદ્ભુત પ્રયોગ મને લાગેલો એ વખતે પણ અને પર્યાવરણ પ્રેમી સંતો આપણે ત્યાં હોવા આ ભારતની ભૂમિનું તો એક ભૂષણ છે ને આપણે તો નદીઓને મા કહી દઈએ ને આમ ચાંદાને મામા કહી દઈએ ને સૂરજને કાકા કહી દઈએ ને આપણે પ્રકૃતિના તત્વોને આપણા ફેમિલી મેમ્બર્સ બનાવી દઈએ છીએ એટલે એ આપણા આપણા કુળમાં છે આપણા લોહીમાં છે આપ કંઈક કહેવા જતા હતા જી જી એટલે પણ મને ગમે આ આવું સંતત્વ આપણી વચ્ચે હોય ને પ્રિય મોરારી બાપુ છે કે આપણા બાવા આશ્રમ છે જામનગરની અંદર અલગ અલગ જગ્યાએ હું ઘણી બધી એવા વ્યક્તિઓના માધવપ્રિય દાસજી છે હમણાં જ્ઞાનવત્સલ દાસજીને તમે યાદ કર્યા એ તો એ પણ એન્જિનિયર અને વિદ્યાર્થી હતા હા એ તો કહું છું મિકેનિકલ એન્જિનિયર કારણ કે વિદ્યાર્થી હતા ત્યારનો હું ઓળખું અમારી તો બહુ જૂની મૈત્રી છે એટલે પછી એ સાધુતાના માર્ગે ગયા અને હું આ માર્ગે પણ અમારે બંને એક માર્ગ અમારો કોમન થઈ ગયો વક્તવ્ય આપવાનો એટલે અમારે એમ મુલાકાતો વારંવાર થતી રહે પણ એ ભણતા ત્યારે પણ હું એ બહુ આટલા જ વાંચવામાં શોખીન રમવાના શોખીન તો આવા જાગૃત સંતો હું તો માનું કે ભાઈ એ એક સમાજની એ પણ એક પહેચાન છે અને ઘણા વખતે અહીં પાછું કચ્છ આવવાનું થયું કારણ કે વચ્ચે તો આખો કોવિડનો એક મોટો બધો અંતરાલ આવી ગયો થોડુંક પાછું કોવિડ ઓછું થયું ત્યાં મારે બીજા પ્રવાસો શરૂ થઈ ગયા મારા પિતાશ્રીના દેહાંતને કારણે પણ થોડો સમય હું ઘરે રહ્યો એમની તબિયત વચ્ચે ખરાબ હતી ત્યારે પણ હું દર વખતે કહું આ વખતે એવું જ કહેવાનો હતો કે ભાઈ કચ્છમાં પાણી ઓછું એમ બધા કહે પણ મને કચ્છમાં પાણીદાર લોકો લાગે હવે તો એ જે જૂના હશે એ બધા મિત્રોને યાદ રહી ગયું હશે કારણ કે ખરેખર લાગે આવું કેવા ખાતર નથી કેતો મને એવા અનુભવ થયા છે એક તો પહેલાં આ ભૂમિની અંદર જેટલી વાર શાલ ઓઢાડવામાં આવી ઘરે લઈ મન થાય હોય અત્યારે હું ઓઠીને બોલ્યો ખરો સાહેબને પૂછો ખોટું કહેતો આ દરેક વખતે કચ્છમાં જેવી શાલ આપવામાં આવે કે તમને ઘરે લઈ જવાનું મન થાય કારણ કે સરસ ભરતકામ વાળી સરસ ડિઝાઇન વાળી મારી પાસે આખો સંગ્રહ છે કચ્છની શાલોનો ઘરમાં લગભગ ડઝન થઈ ગયો હશે અત્યાર સુધીમાં પણ એક કાઢી નથી કોઈને આપીએ નથી પ્રેમથી સાચવી સાચવીને રાખી છે પણ ઘણા અનુભવો એ પાણીદાર કેમ છે એના તો થયા જ છે આ ભૂમિ પણ હજી હમણાં જ હું બહાર મેં મિહિર અને મિત મારા સ્વાગત માટે આવ્યા અને અહીં કાર્યક્રમ ચાલુ હતો એટલે મેં કીધું કે કીધું આ વોક વાઇલ્યુ ટોકની જેમ મારે બે ત્રણ કોલ છે તો એ ચાલતા ચાલતા થોડીક વાત કરી લઉં અને પછી અંદર આવું કોલમાં એક કોલ મિસકોલ મૂળ થયેલો એ એક અધિકારી હતા બિપિનભાઈ તલાટી ઘણા વર્ષો પહેલાં ગાંધીધામની અંદર હતા હવે ક્લાઇમેટ ચેન્જ વિભાગમાં છે અને એકચ્યુઅલી એમનો કોલ તો એટલે આવેલો કે હું હમણાં કેનેડા હતો અને એ પણ કેનેડા છે અત્યારે એટલે એમને તો એ કેનેડાના મુદ્દા ઉપર ફોન કર્યો હતો મેં એમને કહ્યું કે ભાઈ સાહેબ તમે ફોન કર્યો હું આદિપુરમાં ઊભો છું જે એક જમાનામાં તમે હતા અધિકારી તરીકે તો મને કહે કે હું ક્લાઇમેટ ચેન્જમાં અત્યારે આઈએસ ઓફિસર તરીકે છું એના આધારે એક વિગત કહી શકું કે અમારી પાસે જે ડેટા અને ડિઝાઇન છે અને લોકો એક આજે માને નહીં તમે કહેશો તો તમારું નહીં માને હું કહું તો મારું નહીં માને વડાપ્રધાન કહેશે તો બધા એમ કહેશે કે ભાઈ આ તો સપના જોવે છે પણ એક હું ખાતરીથી કહું છું કે આપણને કોઈ ઓગણીસો ને એસીમાં એમ કહ્યું હોત કે માણસો દોરડા વગરના ફોનથી એકબીજા સાથે વાતો કરતા હશે તો આપણે માનીએ નહીં આપણને કોઈ ઓગણીસો નેવુંમાં કહ્યું હોત કે પિક્ચર છે એ કંઈ થિયેટરમાં જ જોવાની વસ્તુ નથી તો ઘરે બેસીને તમે જોઈ શકો તો આપણે માનત નહીં એમી કે આજે હું કહું છું કે એકલા કચ્છ પાસે જ એટલી ઉર્જા છે એટલી એનર્જી છે જેની ભવિષ્યમાં સૌથી વધારે જરૂર પડવાની છે લોકોને એનર્જી કારણ કે પેટ્રોલિયમ લિમિટેડ છે કાર ને બધી વસ્તુઓ તો આપણો વપરાશ વધતો જાય છે તો એકલા કચ્છ પાસે એટલી સોલાર ઉર્જા છે એટલી વિન્ડ એનર્જી છે કે આ અને આ એણે કીધું કે સત્તાવાર ડેટા છે સાર્ક દેશો એટલે સાત દેશો થયા આપણી આસપાસના ભારત સહિતના આ સાર્ક દેશોની એનર્જીની માંગ તો એટલી કચ્છ પૂરી કરી શકે એમ છે લેટેસ્ટ મોબાઈલમાં તમારે જોવાની છૂટ કેટલા વાગે ફોન આવ્યો છે તલાટી સાહેબ નામ સહિત જ કહું છું અને અત્યારે ક્લાઇમેટ ચેન્જમાં આઈએસ ઓફિસર તરીકે સેવાઓ આપે છે તો મને એમ નવું સુઈજ્યું કે ચાલો અત્યાર સુધી આપણે તો એ વાત કરતા હતા કે કચ્છ કેવો પાણીદાર છે હવે મારે એ વાત કહેવી પડશે કચ્છ કેવું ઉર્જાવાન છે બંને વસ્તુ ભેગી છે આમાં તો પાણીદારે છે અને ઉર્જાવાન પણ છે કારણ કે હવે ઉર્જાની માગમાં પણ કાલ ઉઠીને દસ વર્ષ પછી પંદર વર્ષ પછી જો આ બધા પ્રોજેક્ટ સાકાર થાય તો એવું હશે કે કચ્છનું નામ છે ઇન્ટરનેશનલ હશે કે સૌથી વધારે એનર્જી ક્યાં પ્રોડ્યુસ થાય છે ભારતમાં તો કે કચ્છમાં કારણ કે હવે રિન્યુએબલ એનર્જી સોર્સિસનો જમાનો આવી ગયો છે મહત્વની વાત એ છે કે આજે હું એવા વ્યક્તિના કાર્યક્રમમાં આવ્યો જેમાં બંને બાબતોનો સંગમ છે ઉર્જાનો અને વિનાશનો સ્ત્રીઓને ને એ આમ પણ કુદરતી રીતે એક વિનાશનું તત્વ એમાં ઉમેરી જ દે એટલે સામાન્ય સંજોગોમાં પ્રાઇમરી ટીચર તરીકે બહેનોની પસંદગી પહેલાં કરવામાં આવે કારણ કે બાળકોને જે રીતે સાચવી સાચવીને ભણાવવાના હોય હજી તાજું તાજું બાળક સ્કૂલે જતાં શીખ્યું હોય રડતા રડતા આવતું હોય રસ્તા હસતા પાછું મોકલવાનું હોય એમાં ભાવની વિનાશ વધારે જોઈએ ઘણીવાર કહેતો હોઉં છું મારા કાર્યક્રમોમાં કે સંબંધોનું હોય છે ઘાસ જેવું ઊગે નહીં જો ન હોય વિનાશ જેવું થોડીક વિનાશ જોઈએ સાવ કોરીકટ જગ્યાઓને કારણે હમણાં જ હું ફરતા ફરતા અમેરિકામાં પેલા યુક્રેનના યુદ્ધ વિરોધી એક પેલા પ્રદર્શન જેવું હતું જ્યાં બધા પોતા પ્લે કાર્ડ હાથમાં લઈને ઊભા હતા ત્યાં હું જોતો હતો તો એમાં એક પ્લે કાર્ડ હતું કે મેક વિમેન વર્લ્ડ લીડર્સ ધેન ધેર વિલ બી નો વોર પુરુષો હોય ને ત્યાં પુરુષ ચિત્તને યુદ્ધ કરવાની બહુ ખુજલી આવે કંઈક માથાકૂટ કરીએ કંઈક મારામારી કરીએ આપણો સિક્કો જમાવીએ થોડી ધમાલ કરીએ તો અમારા દાદભાઈ દાદુદાન ગઢવી પદ્મશ્રી એવોર્ડ મળ્યો અને કાળજા કેરા કટકાવાળા કવિ અને હમણાં વિદાય પણ લઈ ગયા થોડા સમય પહેલાં એવું કહેતા કે ભાઈ સ્ત્રી છે નહીં તો ઘરનું ઢાંકણું કહેવાય સ્ત્રીની હાજરીથી જ માણસ જરાક સરખા થાય આ ડાવળા ફરતા હોય અમારા જેવા બેચલર લાઈફ જીવતા હોય જરા ડાયા થાય ઠાવકા થાય એક દીકરી ઘરમાં હોય મા ઘરમાં હોય પત્ની ઘરમાં હોય તો જરા ઠેકાણે થાય હું હમણાં મેં હું ઘણા બધા પ્રવાસો સોલો ટ્રાવેલર તરીકે કરી ચૂક્યો છું પણ હમણાં મારે જે છેલ્લો પ્રવાસ હતો ને એમાં મારી સાથે ફિમેલ સ્પીકર્સ હતા કેમે કેનેડામાં ને અમેરિકામાં તો એ મને એનો અનુભવ થઈ ગયો કે આપણે જે બોલા સીધે સીધા આમ ચાલ્યા જાય ને કે એમાં શું હાલો તો પહોંચી જાય એટલે એમ કહેવામાં આવે કે આમ જોવો તો ખરા વાળ તો જુઓ તો બરાબર એમ એટલે આપણને એમ થાય કે વાળ જોવા પડશે અરે અત્યાર સુધી જોયા નહીં આપણે વાળ ખરી ગયા ત્યાં સુધી જોયા નહીં પણ આ જે દાદભાગ કહેતા ને કે ઢાકણ તમને જરા તમે ઠાવકા થાવ તમે વ્યવસ્થિત થાવ એ એક તુલા એક 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 ધરી સાચવીને રાખે એટલે એડમિનિસ્ટ્રેશનની અંદર મલ્ટિટાસ્કિંગનો જમાનો છે હવે એ તો ઘણા બધા અધિકારી સાહેબોને હું સાંભળતો હતો આપ બધાને મેં તો અહીં બેસીને સાંભળ્યા અને મારી પહેલાં બોલી ગયા હશે એ તો જુદા આપ બધા જે સાથે કામ કરો છો એ બધાને પણ અનુભવ હોય કે હવે તો મલ્ટિટાસ્કિંગનો યુગ આવી ગયો છે હવે ઓફિસરો પાસેથી પણ અપેક્ષા રાખવામાં આવે કે એ ઓફિસર પણ હોય માર્કેટિંગ મેનેજર પણ હોય એડમિનિસ્ટ્રેટર પણ હોય કોમ્યુનિકેશન પણ એને ફાવતું હોવું જોઈએ કોમ્પ્યુટર આવડવું જોઈએ કેટલી બધી એક સાથે જવાબદારીઓ આવી ગઈ પહેલાં જેવું એવું નથી કે ભાઈ એક કામ તમે કરીને છૂટી જાઓ તો આ મલ્ટિટાસ્કિંગ જે છે ને એનો સ્ત્રીઓને એક ઇનહેરન્ટ એક દીક્ષા મળેલી છે હું માનું છું અમારું વ્યક્તિગત વ્યૂ છે આપણે કદાચ માતાજીનું જે સ્વરૂપ નવરાત્રીમાં મૂકીએ છીએ ને દુર્ગા પૂજાના પંડાલમાં પણ જોવા મળે બંગાળમાં આપણે ત્યાં પણ જોવા મળે ગુજરાત અને બંગાળ બે જ એવા રાજ્યો હોય કે જ્યાં નવરાત્રી આસોની બહુ અદ્ભુત રીતે ઉજવાય તેમાં તમે જોયું હશે જોગમાયાના અનેક હાથ હોય હજાર હાથ વાળી એવું તો આપણે બોલીએ કચ્છ તો માતાના મઢનું છે આ હજાર હાથવાળી મા જે છે એની મારી એનાલોજી એવી છે કે હજાર હાથ એટલે પહેલા તો ખરા જ દિવ્ય શક્તિ ને એ બધું તો પણ એ હજાર હાથ એટલે એક સાથે કેટલાક કામ એક સ્ત્રી કરતી હોય તમે વિચાર કરો ગૃહિણી પણ છે સ્ત્રી માતા પણ છે બહેન પણ છે દીકરી પણ છે ક્યારેક આમ ગુજરાતી બહેનો ગરબે રમતા હોય ને ત્યારે બધું ભૂલી જાય સ્થળ કાળ બધું ભૂલી જાય એટલા માટે કે એમને સ્ત્રી થવાનો મોકો જ ગરબામાં મળે છે બાકી તો કંઈક ને કંઈક ભૂમિકા ભજવવાની હોય ને કાં દીકરીની ભજવવાની હોય કાં બહેનની ભજવવાની હોય કાં ભાભીની ભજવવાની હોય માની ભજવવાની હોય તો એક એવી જગ્યા હોય કે તમે ગરબે રમતા હો ત્યારે તમને એમ થાય કે આજે કોઈ બીજો રોલ લત ભજવવાનો આજે હવે ખાલી બસ રમવાનું છે થોડોક સમય તો આજે સ્ત્રીત્વ જે છે આપણું એ હજાર હાથ વાળું સ્ત્રીત્વ છે મીનાબેનનું એવું થયું હશે ને આ બધા સંતાનોને હું પૂછું તો તમે બચપણમાં એવું જોયું જ હશે ને કે એક હાથે રોટલી વણાતી હોય એક હાથે લંચ બોક્સના ડબ્બા પેક થતા હોય એક હાથે કંઈક કપડાંની ઇસ્ત્રી થતી હોય એક હાથે પોતાનું પણ કંઈક સામાન કે બેગ તૈયાર થતી હોય હું તો એમનો પરિચય મને મોકલવામાં આવ્યો ને વાંચ્યો તો દંગ થઈ ગયો કે કેટલા વખત પહેલાં એમને જ્યારે સરકારી નોકરી પહેલાં તો નોકરી મળી પછી ઓર્ડર તરત ન આવ્યો થોડોક સમય તો એ પ્રતીક્ષામાં જતા રહ્યા એ બહુ અટપટું છે કે તમને આમ ખબર છે કે મારે અહીં પહોંચવાનું છે પણ છતાં અહીંયા પહોંચવા માટે તમારી પાસે જગ્યા નથી પછી રાજકોટની અંદર અને અહીં એમણે રહેવાનું થયું ને પછી તેમણે અપડાઉન કર્યું રાજકોટમાં આપણે ખૂબ અપડાઉન કર્યું હું રાજકોટ રહું છું એટલે મને ખબર પડે કે અપડાઉન કંઈ સહેલું તો નથી અહીંથી રાજકોટનું અપડાઉન એ વખતે જ્યારે આટલાવા રોડ પણ સારા નહોતા ટ્રાન્સપોર્ટેશન એટલું નહોતું તો તમે કેટલી બધી કઠિનાઈઓ વચ્ચે પરિવારનો પ્રેમ જીતી શક્યા મને તો એ બહુ યુનિક લાગે કારણ કે ગાંધીજી જેવા ગાંધીજી છે એ રાષ્ટ્રપિતા થઈ શક્યા પણ પોતાના સંતાનોના પિતા ન થઈ શક્યા આ વિચાર કરજો તો બહુ જાણીતી હકીકત છે એમણે પોતે સ્વીકારેલી છે બીજા બધાની ખબર જ છે કે એમના સંતાનો નારાજ થયા કે તમે પછી કસ્તુરબા સાચવી લેતા થોડો થોડો સમય બધાની અલગ વાત છે પણ સંતાનો નારાજ હતા કે ભાઈ પિતાનું તો ધ્યાન બધું દેશ સેવામાં છે અમારું શું અમારી ચિંતા કેમ નથી કરતા પણ આવી ફરિયાદ બે આ કાર્યક્રમમાં આજે ક્યાંય જોઈ નહીં ઇન્ફેક્ટ આ કાર્યક્રમ જ આવી ફરિયાદો તો થાત નહીં એટલે તમે જે સલુકાઈથી આ બે જવાબદારીઓનું વહન કર્યું ને એ મને બહુ અદ્ભુત લાગે છે એ પેલું હજાર હાથવાળા હાથ લાગે છે મને અદૃશ્ય હાથો કે ઓફિસમાં પણ બધા રાજી રહે ત્યાં પણ કામ ચીવટપૂર્વક થાય ટકોરા બંધ થાય તમને યાદ કરવામાં આવે મેં મારી નજર સામે સાંભળ્યું આ પણ એક પ્રકારનો એવોર્ડ છે એવોર્ડ એવું નથી કે જે આપણે પેલું ઘરે લઈ જઈએ અને શોકેસમાં મૂકીએ જોઈએ પણ વડાપ્રધાનના હાથે આ કાર્યક્રમની યોજનાની જાહેરાત થાય ત્યારે તમે હાજર નહીં હો પણ તમારી હાજરી વર્તાશે એવું જાહેરમાં આપણા ઓફિસમાંથી કહેવામાં આવે એ એક એવો એવોર્ડ છે કે જેને તમે શોકેસમાં નહીં મૂકી શકો પણ તમારા હૃદયમાં તો આજીવન એ વાત સચવાઈને રહેશે તો મને આ બહુ યુનિક લાગ્યું કે આ મલ્ટિટાસ્કિંગ આ પેલા માતાજીના હાથો જેવું છે કે દરેક હાથે કંઈક ભોજન પણ થતું હોય વ્યવસ્થા પણ થતી હોય અહીંથી જ મને એમ કહેવામાં આવે કે હોસ્ટેલના રૂમમાં મમ્મીના હાથની મીઠાઈ મમ્મી હોસ્ટેલ અરે વાહ વાહ ભાઈ વા મેં પેલા બહારથી ને એ મિનમાં કહીને જે કહેતા હતા કે ભાઈ અમારે કંઈક પ્રોબ્લેમ હોય તો અમે ત્યાં જ સોલ્વ કરવા માટે જઈએ ઇમોશનલ પ્રોબ્લેમ હોય સોશિયલ કંઈક પ્રોબ્લેમ હોય જો તમે ઉમળકાથી બોલ્યા કે અમારા બધાના ઘરમાં આજે ઉમળકો છે ને આજે હું કઉ છું ને સર્ટિફિકેટ પેહલા જે હોય છે ને એ તો બધા ક્યાંક પીડા પડી જાય ને કોક વખત ચાના ઉપર મુકાઈ ગયા એવું ના બને ક્યારેક ફાટી ગયા હોય મેં પોતે અમુક તો ભેજ લાગી ગયા હોય પછી શું થાય ખુલે જ નહીં થોકડી થઈ ગયા હોય ભેગા પછી જવા દીધા હોય પણ આ જે પ્રમાણપત્રો છે ને એ પ્રમાણપત્રો નથી સ્નેહપત્રો છે કોઈ આમ આવી રીતે આમ ઉમળકાથી કે અમારા બધાના ઘરમાં તો આ સ્વાદ જે છે ને એ ખાલી મીઠાઈનો નથી એ મીઠાશવાળા સ્વભાવનો પણ સ્વાદ છે અને એ મીઠાશવાળો સ્વભાવ જ અત્યારે રેર છે આ જે અછત છે બધા કીધા રાખે છે ને ને કે પેટ્રોલની અછત પાણીની અછત છે હું એમ માનું છું કે મીઠપવાળા માનવીઓની અછત છે એ ઓછા છે અણીવાળા વધી ગયા છે અત્યારે આપણે જો ને મોબાઈલની અંદર કંઈક ફોટો ડાઉનલોડ કરતા હોય અને એમાં ઓલું ગોળ 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 ચકરડું આવે એ એ જો આમ અડધી મિનિટથી વધારે લંબાઈ ને તો આપણે આપણા જ મોબાઈલ ને બાળીને ભસ્મ કરી નાખવાના હોય ને એમ જોઈએ એની સામે જ છે આપણે જ પૈસા ખર્ચી લીધેલો છે પણ આમ કે આટલી કેમ લાગે છે ફોટો ડાઉનલોડ થતા મેં તો નજર સામે જોયું છે તમે જોયું જ જશે કચ્છ હોય કાઠિયાવાડ હોય બધે આમ કલ્ચરમાં તો એમાં ફાટક બંધો ને લોકો હોન વગાડતા હોય હવે એ એન્જિન ડ્રાઈવરને કેમ સંભળાય કે તમને બહુ ઉતાવળ છે અને તમે આ ફાટક ખોલી જ નાખો એટલે આપણે ગાડી જરા ઝડપથી ભગાવવી પડશે ફાટકવાળો તો ખોલી નથી શકવાનો એના હાથમાં જ છે નહીં એટલી બધી ભાગાભાગીમાં દોડતો સમાજ થઈ ગયો છે ચારે બાજુ એવરીવેર આમ કેટલાક તો સવારે ઉઠે ત્યારથી જ એમ થઈ જાય છે કે આપણે પાછળ રહી ગયા આપણે હરી ગયા આપણે ડિપ્રેસ થઈ ગયા આટલી ભાગદોડની વચ્ચે સંતુલન જાળવવું જીવનનું મને તો એ જ મોટી સિદ્ધિ લાગે છે એક આખી ઉંમર સાઠ દાયકાનો છ દાયકાનો પડાવ થાય સાઠ વર્ષની ઉંમર થાય તો એક જગ્યાએ એક બોલવાનું હતું તમારા મિત્ર છે સૌરભ શાહ લેખક તો એમણે સરસ વક્તવ્યનો વિષય આપેલો સાઠ પછીનો સૂર્યોદય કે સૂર્યાસ્ત 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 કરીને બધા લોકો ડિપ્રેશનમાં લઈ આવી દે કે ભાઈ હવે તો બહુ ખાનગીમ જાણે આપણને એમ કહેતા હોય ને કે હવે બસ પેકઅપ કરો પેકઅપ કરો બિસ્તરા પોટલા બાંધો એમ સાઠ પછીનો સૂર્યોદય અને આપણે ત્યાં ઘણા બધા લોકો મેં એવું જોયું છે હમણાં મેં ગાંધીજીનું નામ લીધું ગાંધીજીએ તેમની કરિયરની શરૂઆત જ ચાલીસ વર્ષ પછી કરી અને પીક જે કહેવાય એમની કરિયરનો એ તો પંચાવન વર્ષ સાહીઠ વર્ષે જ આવ્યો હા બાવન વર્ષે મુખ્યમંત્રી બન્યા અમરીશ પુરી પિસ્તાળીસ વર્ષે લોકો ઓળખતા થયા કે આ એક્ટર છે અમિતાભ બચ્ચનમાં તો એવું છે કે અભિષેક રિટાયર થઈ ગયો એવું લાગે છે આપણને કે ભાઈ બાપુજી તો કોઈ દેખાયા જ કરે છે બ્રહ્માસ્ત્રનું ટ્રેલર આવે તો એમાંય ડોક્યુ કરી જાય હમણાં કેબીસીનો નવો વિડીયો આવી જ ગયો છે એટલે બીજા કોઈ થાય કે ન થાય તો કરોડપતિ થવાના જ છે હમણાં પાછા કદાચ એટલે થતા હશે કે એમને રોજ અભિષેકનો ફોટો જોઈને એવું લાગતું હશે કે ભાઈ આપણે હજી થોડુંક કમાઈ લઈએ આરાધ્યના છોકરાઓના લગ્ન જેટલું તો ભેગું કરતા જાય પણ પેલું એમનું એકસો બે નોટ આઉટ આપણા ગુજરાતી સૌમ્ય જોશીએ જ લખેલું અને ઉમેશ શુક્લ આપણા બે ગુજરાતીઓ જ હતા ફિલ્મ બનાવવામાં નાટક હતું પહેલાં એમાં સરસ એક ડાયલોગ હતો કે ભાઈ મરને સે પહેલે મરના નહીં ચાતા અમિતાભ બચ્ચનમાં સ્પિરિટ કાયમ તમને દેખાય એસી વર્ષના અમિતાભ હવે એસી વર્ષના થવા આવ્યા એટ ધ એજ ઓફ એટી કોઈ પંચાવન વર્ષની વ્યક્તિની હોટસીટ ઉપર બેસાડે ને તો તમે વિચાર કરો કે એ હાથ પકડીને બેસાડતા હોય ને તો આપણને એમ લાગે કે આ પંચાવન વર્ષ વાળા વડીલ છે અને અમિતાભ જુવાન છે તમે જો હું બોલું છું ને તો હું અમિતાભ બોલું છું અમિતાભ ભાઈ અમિતાભ કાકા અમિતાભ અંકલ આપણી જીભે નથી ચડતું આપણે બોલીએ તો એ આપણાથી મોટા હોવા છે તો એમ જ બોલીએ અમિતાભ બચ્ચન મહેન્દ્રસિંહ ધોની તુકારો થઈ જાય શું કામ તુકારો થઈ જાય કારણ કે એમની એનર્જી તુકારો થઈ જાય એવી છે આ બધા લોકોની એનર્જી એવી છે કે તમે સચિન તેંડુલકર હવે પચાસ તો થવા આવશે પણ આપણે સચિન જ કહેશું સચિન કાકા નહીં થાય સચિનમાંથી તો એ જે એનર્જી છે ને મને એ બહુ ગમે એ તમારામાં દેખાણી મને તમારા કર્તૃત્વમાં છે એનો તો પુરાવો મળ્યો આ બધા વક્તવ્યોમાંથી અને આમ હું અત્યારે પણ જોઈ રહ્યો છું જે ઉમળકો જે એનર્જી જે ક્યુરિયોસિટી હું ઘણી વાર કહેતો હોઉં છું કે ભાઈ જુવાન રહેવાના તો અનેક નુસ્ખાઓ દુનિયાની અંદર લોકોએ શોધ્યા છે કે આવું ક્રીમ ને આવું ઇન્જેક્શન ને આવી સર્જરીને પણ તમારામાં બાળકની આંખનું વિસ્મય જો તમે જીવતું રાખશો ને તો તમારી ઉંમર ક્યારે વર્તાશે નહીં એવું મને લાગે છે પછી વાળ સફેદ થાય એને કરત લીવો પડે એ તો ઠીક છે એ તો બહારની વસ્તુ છે પણ પેલી જુવાની અંદરથી જશે નહીં બાળકની આંખનું વિસ્મય બીજું મેં આ મોરારી બાપુમાં જોયું છે નરેન્દ્ર મોદીમાં જોયું છે આ બધા સિત્તેર વટાવી ચૂકેલા લોકો અમિતાભ બચ્ચન કંઈક નવી વાત કરો ને તો એટલા મંડળથી તમારી સામે જોવે એને કંઈક નવી વસ્તુ શીખે એનું પાછું આયોજન કરે એમાંથી બે વાત પીજાને કે આ નવું હમણાં મેં જાણું અપડેટ જ રહે સતત નવી નવી વાતોથી અપડેટ જ રહે એમણે હું વિચાર્યું જ નથી કે હવે પૂરું થવા આવ્યું હવે બંધ થવા આવ્યું ઘણા વર્ષો પહેલા અમેરિકામાં એક યશો નામનો કેલિફોર્નિયામાં પાર્ક છે નેશનલ પાર્ક બહુ સરસ કુદરતી સૌંદર્યવાળો પાર્ક છે આરક્ષિત પાર્ક છે એટલે ત્યાં કંઈ લાકડું કાપી ન શકાય હું ત્યાં પહેલી વાર ગયેલો એ વખતે તો અને મેં એક ફોટો મારી પાસે હજી ફોટો પણ છે એટલે કોઈ એમ કે આ તો તમે વાર્તા બનાવતા હશો અહીં પ્રવચન કરવાનું આવ્યું એટલે પણ હજી ફોટો છે એક દાદા ગોગલ્સ બોગલ્સ ચડાવી માથે કેપ પહેરી ચડ્ડી અને ટી શર્ટ ચડાવી અને ખીલા નાખી નાખી અને માઉન્ટેનિયરિંગ કરતા હતા હું તો નીચેથી જ જોઈન ઠરી ગયો કારણ કે આપણા શરીરને તો ગુરુત્વાકર્ષણ જાજુ લાગુ પડે વિજ્ઞાનનો નિયમ છે ખેરાવો જેમ વધારે એમ ગુરુત્વાકર્ષણ વધારે એટલે આપણે તો આવા સાહસ કરીએ જ નહીં આપણે તો ફોટા પાડવાના સાહસ કરીએ આપણે મને ઘણી વાર ઓલા પરાક્રમી લોકો ન દિલ આમ પહાડ ઉપર તમે ક્યાંક જાઓ ફરવા માટે ક્યાંક દિલ હોય ને આમ એક નામ લખેલું હોય આર ને 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 એસ જે એટલે આપણને કે આ પરાક્રમીઓ પ્રેમ કરવાને બદલે આ આટલી ઉપર ગયા કેવી રીતે હશે તો હું તો નીચેથી એમ નિરખીને જ ધન્ય થઈ ગયો કે આપણે ધજાના દર્શન કરીને જ પવિત્ર થઈ જાઉં આવી માથાકૂટ કઈ ઘણાતી હશે ખીલા નાખી નાખીને ઉપર ચડવાની તો એ દાદા તો હું ચક્કર વારતો હતો નીચેની સાઈડમાં એ તો ઉપરથી આમ નીચે ઉતરતા હતા દોરડું કંબરે બાંધીને નીચે ઉતરે ને પછી આમ ત્યાં લગી તો ઉંમરે ખબર ન પડે પછી મેં જોયું કા તો ઘડી વ્યક્તિ છે એકદમ પછી મને જરાક એમ થયું કે ભાઈ આપણે અહીં એનાથી અડધી ઉંમરનાથી ના ઓછા હશું અને ગોળ 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 નીચે લોનમાં લાટા મારીએ છીએ ના તો ઉપરથી આમ નીચે ઉતરા ખીલા મારતા મારતા એટલે એમની પાસે જઈને મેં એમને પૂછ્યું કે આપની એજ કેટલી એમણે મને કીધું કે સેવન્ટી સેવન મને તો આમ હાયકારો નીકળી ગયો કે સેવન્ટી સેવન એ તમને એટલે કુદરતી સહજ પ્રતિભાવે મારાથી એમ પૂછાઈ ગયું તમને બીક નથી લાગતી સિત્તોતેર વર્ષે તમે અહીં આ માઉન્ટેનિયરિંગ કરીને આવી રીતે દોરડું પકડીને નીચે ઉતરો છો તમને બીક નથી લાગતી એમણે જે જવાબ આપ્યો ને મીનાબેન એવો સરસ મજાનો જવાબ હતો તમને બહુ કામ લાગશે આખી જિંદગી હવે એમણે એમ કીધું કે હું છ વર્ષનો હતો ને ત્યારે મારા ફાધર પહેલી વાર મને આવી આવ્યા હતા છ વર્ષનો આજે સિત્તોતેરના એ માણસ છે છ વર્ષનો એટલે એકોતેર વર્ષ પહેલા કે કઈ પહેલી વાર મેં પગ મૂકેલો ત્યારથી આજ સુધી સેવન સાત હજી લગી પડીને મરી નથી ગયો જો તમારી સાથે વાત કરવા જીવતો છું તો જે સિત્તેર વર્ષમાં નથી થયું આજે થશે ને આવતીકાલે થશે એવા ડરથી શું કામ હું જીવું સિત્તેર વર્ષમાં નથી થયું તો આજે નહીં થાય આપણે એઠાટ થી હજી વર્તીએ છીએ રેઠાટથી જીવીએ છીએ ઠાઠથી માઉન્ટેનિયરિંગમાં ખીલા દોડા લઈને નીકળી જાય છે વોટ અ વન્ડરફુલ સ્પિરિટ એમ કહું જીવન જીવવાનો સ્પિરિટ કેવો મજાનો અત્યાર સુધી આવતીકાલે થશે એવું શું કામ માની લેવું નીતર તો એવું જ થાય સાઠ વર્ષ પછી કોઈ કવિ કવિતા ન લખે તો ટાગોરની કવિતાઓ કેટલીક આપણને વાંચવા જ ન મળે કોઈ ચિત્રકાર ચિત્ર ન દોરે તો દુનિયા આખી થંભી ગઈ હોય પચાસ વર્ષે સાઠ વર્ષે તો એવું થતું નથી ઉલટાનું મેચ્યોરિટી એક આવે છે કાચી કેરી તમે ખાવ તો ખાટી હોય કડક હોય ભાવે નહીં અથાણું બનાવીને ખાંડ નાખીને મીઠું નાખીને તમારે એનો સ્વાદ ફેરવવો પડે એકલો સ્વાદ તો તમારી ગળે ઉતરે નહીં અને ગળે ઉતરીએ જાય પણ તો પચે નહીં પેટમાં દુખે પણ એ જ કેરી પાકી થાય ત્યારે કેટલી આમ એની મેળે જ એમ મીઠી થઈ જાય સોનેરી થઈ જાય રંગ ફરી જાય તો વાર્ધક્યનું પણ આવું છે હું એવું માનું છું મેં મારા માતા પિતાનું પણ જોયું માતા તો વહેલા વિદાય થઈ ગયા પિતા તો રહ્યા અમારી વચ્ચે મારી પણ ઉંમર વધતી હોય તો હું એ નિરીક્ષણ કરતો હું જેમની જેમની વધી એમની સાથે રહ્યો એમાં પણ જોયું કે વાર્ધક્ય જે કેરીની જેમ સ્વીકારે છે ને એની સુગંધ ચારે બાજુ ફેલાતી જાય છે એની મીઠાશ ચારે બાજુ ફેલાતી જાય છે એનો ઘર છે એ ઓટોમેટિકલી વિસ્તૃત થતો જાય છે કારણ કે પેલું તો ખટાશ છે ને તમે અમુક વસ્તુઓ એકદમ જુનિયર માણસોને સોંપી નથી શકતા તમે વિચાર કરજો કહેવામાં સહેલું લાગે બોલવામાં સહેલું લાગે પણ કેટલી એવી વસ્તુઓ છે ધારો કે લગ્નનું આયોજન તો જે માણસ હોય એમ અમુક ખબર પડે કે આમાં કોણ આવે કેટલા આવે કેટલી ખુરશી ગોઠવવાની કેટલો બરફ મંગાવવાનો કેટલી દાળના તપેલા જોશે કેટલા શાકના તપેલા જોશે કોઈક તો અનુભવી માણસ જોશે તમારી વચ્ચે અનુભવ એટલે શું ભૂલો કેટલી કરી એની યાદી એ અનુભવ ભૂલો કરતાં 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 ધીરે 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 તમે પગથિયા ચડતા ચડતા સેટ થઈ જાઓ કે હા હવે બરાબર એટલે એક્સપિરિયન્સનું પણ એક મહત્ત્વ છે એક્સપિરિયન્સની એક આંખ જોઈએ યૌવનની જેમ પાંખ જોઈએ એમ એક્સપિરિયન્સની અનુભવની આંખ જોઈએ જીવનમાં બે વસ્તુ જરૂરી છે એકલી પાંખ હશે તો તમે ભટકાઈ જશો એકલી આંખ હશે તો તમે ઉડી નહીં શકો તો કોમ્બિનેશન જોશે ને જુવાનીની પાંખ જોશે અને અનુભવની આંખ જોશે તો આ કોમ્બિનેશન તમે તો સરસ રીતે તમે તો બે જોયું કે બધા ડૉક્ટર્સ મેં પૂછ્યું બધા ડૉક્ટર જ છે એટલે મને કે ના એમ તો ટીચર પણ છે એટલે ટીચર્સ ડોક્ટર્સ એને એન્જિનિયર્સ એટલે જેને હાઈલી એજ્યુકેટેડ ફેમિલી કહેવાય એ જ ફેમિલી છે આખો પરિવાર એટલે એનો મોટામાં મોટો ફાયદો એ થાય કે હેલ્થ પણ સારી રહે આનો બહુ બેઝિક ફાયદો કારણ કે તમારે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈને જવાનું જ નથી ડોક્ટરો તો ઘરમાં જ છે પાછા પુત્રવધુઓ પણ ડોક્ટર છે બધા પાછા એમડી મેડિસિન ને ડર્મેટોલોજી ને અલગ અલગ ફિલ્ડમાં એટલે મલ્ટિપલ ફિલ્ડ ડાયાબિટીક કેર એટલે જે વૃદ્ધત્વમાં જે મેડિકલની હેલ્પ જોતી હોય એક ઉંમર પછી એની તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી આનાથી મોટા બ્લેસિંગ શું હોય ભગવાન ભીખુદાનભાઈ તો એવું કહે છે કે સુખની વ્યાખ્યા જેટલી છે કે તમે ડોક્ટરની પાછળ ન દોડતા હોય પોલીસ તમારી પાછળ ન દોડતી હોય આ સુખ દિસ ઇઝ અ બેઝિક ડેફિનેશન તો સૂર્યોદય કેવી રીત થાય સનસેટ 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 કહીને બધા લોકો આપણો સમાજ છે ને એ હવે તો થોડુંક સુધારો થયો લોકો જરા હું તો એક વૃદ્ધાશ્રમની અંદર મને બોલવા માટે કહેલું ત્યાં ગયેલો તો પેલા મારા પ્રવચન પેલા ચાર ભજનો આવ્યા બધા જ ભજનો ડિપ્રેસિંગ ટોનના તારે રહેવું તો ભાડાના મકાનમાં ને જૂનું રે થયું એ દેવળ જૂનું રે થયું ને પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે એટલે આમાં તો એક તો બિચારા ઘરેથી એ ન હોય એ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા હોય એમાં કોઈક અડધી કલાક લાગે આવું બધું સંભળાવે એટલે ટિકિટ ફાટવાની જ વાતા લાગે એમને એમ પછી મને એમ બોલા ભાઈ આવીને કે તમે હવે આ બધાને મોટીવેટ કરો મેં કીધું તમે આટલા ડિપ્રેશનમાં તો લઈ આવી દીધા હું મોટિવેટ કેવી રીતે કરું પછી મેં એમને કીધું મેં કીધું આમાંથી બધા હરદ્વાર ઋષિકેશ ને એવી જાત્રા હોય તો ગયા અશો પણ આ ગામમાં કોઈ પિક્ચર જોવા ગયા આપણા ગામમાં કોઈ મલ્ટીપ્લેક્સમાં મોલમાં થિયેટરમાં જીવન જીવવાની જે રંગત છે ત્યાં કોઈ કોઈક જન્માષ્ટમીનો મેળો ભરાયો હોય તો ત્યાં કોઈક લગ્નના સરસ મજાના કાર્યક્રમમાં તમે જ્યાં જીવનનો ધબકાર છે જ્યાં જીવનનો સ્વીકાર છે ત્યાં તો જાઓ ઇકબાલ એક સરસ મજાનો શેર છે ઝપટના પલટના પલટ કર ઝપટના લહુગર્મ રખને કા હૈ બહાના પરિંદો કી દુનિયા કા દરવેશ હું મેં કે શાહીન બનાતા નહીં આશિયાના જે પક્ષીઓ સૌથી ઉપર ઉઠતા હોય ને જેમ કે ગરુડ છે જેમ કે બાજ છે જેમ કે આલ્બેટ્રોસ છે દરિયામાં એ મોટી પાંખો વાળા હોય મોટી પાંખો વાળા પક્ષીની તમે એક લાક્ષણિકતા જોજો આપણે બહુ બધા જોવા ન મળે તો સંભળી તો જોવા મળતી હવે થોડેક ઓછા થઈ ગયા બાકી આકાશમાં હોય તો અમે નાના હતા ત્યારે બહુ જોવા મળતી મોટી પાંખ વાળા પક્ષીઓ અને ચકલી કબૂતર વચ્ચે ફરક શું ચકલી કબૂતર આરામ કરવા માટે તમારા મારા ઘરની બારી આવીને ગોઠવાઈ જાય પાંખો ફફડાવાનું બંધ કરીને હળવેકથી ગોઠવાઈ જાય છાયડો ગોતે પાણી ગોતે ખોરાક ચણ ગોતે અને બખોલ ગોતે અને એમાં સેટ થઈ જાય જ્યારે ગીધ સમળી ગરુડ બાજ શાહીન એટલે બાજ આવા જે પક્ષીઓ હોય ને મોટી પાંખો વાળા મોટા પક્ષીઓ એ ક્યારેય સ્થિર જ ન રહે તમે જોજો આકાશમાં ચક્રાવાત માર્યા કરે ચક્રાવાત માર્યા કરે ઉપર 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 ગયા જ કરે હવે ઓલો શેર યાદ કરો ઝપટના પલટના પલટ કર ઝપટના લહુ ગર્મ રખને હે એક બહાના તમે જો શાંતિથી આમ બેસો ને કે હવે કાંઈ બહુ કરવાનું નથી હવે તો આપણે રિટાયર થયા એટલે હવે તો બસ બેઠા રહેવાનું છે તો અમારા રમણલાલ સોની બહુ જૂના બાળ સાહિત્યકાર રીછેકડું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી એવી કવિતાઓ જેમણે લખેલી એ રમણલાલ સોની અઠ્ઠાણું વર્ષે એમની આંખ ગઈ અઠ્ઠાણું વર્ષે તો આખા આખા માણસો જ નથી હોતા એને બદલે એમની આંખ ગઈ તો એ ફૂટપટ્ટી લઈને કે આંખે ઓછું દેખાતું થાય તો ફૂટપટ્ટી લઈને પુસ્તક લખતા કે ભાઈ કોરો કાગળ લે ફૂટપટ્ટી તો હાથથી સ્પર્શથી મુકાઈ જાય પછી ફૂટપટ્ટીની ઉપર લીટી ગણે અને એમ લીટી ગણીને એક લીટી લખે આમ પુસ્તક લખેલું છે એમણે પુસ્તકનું નામ જ આપ્યું અંધત્વનું અજવાળું તો મેં એમને પૂછ્યું બાપુજી હવે તો તમે આરામ કરો હું એમણે મળવા જાતો તો કીધું હવે આ સત્તાણું અઠ્ઠાણું વર્ષે તમે હવે આ મજૂરી શું કામ કરો છો ફૂટપટ્ટી લઈને લખવાની ઘણું લખ્યું અમારા જેવા વાંચી વાંચીને મોટા થયા તમને એમણે જવાબ મને એમ આપ્યો હતો કે એવો આરામ નથી કર્યો ને એટલે જ અઠાણું ના થયા હવે તો આરામ કરો આરામ કરો એવું જો પિસ્તાલીસે વિચારવા ને તો આટલા જ ન થાત બરાબર આપણે જ્યાં જૂના જમાનામાં એક કહેવત હતી દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે એમ તો દરેક માટે લાગુ પડે ખેડૂતનો દીકરાને લાગુ પડે જે કામ કરતા હોય એને લાગુ પડે ત્યારે એ પ્રકારની વ્યવસ્થા હતી હવે તો એવી વ્યવસ્થા હોય નથી રહી હું તો એમ કહું છું કે હવે તો ઉલટી કહેવતો બનાવવાની જરૂર છે કીધું એમ તો કહેવત હતી એટલે હું નામ લઉં છું પણ કોઈ પણ કોમ્યુનિટી હોય કોઈ પણ વ્યવસાય હોય જીવે ત્યાં સુધી સીવે નહીં સીવે ત્યાં સુધી જીવે સીવતા હશો ને ત્યાં સુધી જીવતા રહેશો કામ જ્યાં લગી હશે ને ત્યાં લગી એક્ટિવિટી રહેશે આરામ કરીને માણસોને સાહેબ ડાયાબિટીસ થયા છે બરાબર આ ડોક્ટરો ઉભા છે એટલે કહું છું આ માંગલી જિંદગીને આરામ કરીને માણસોને ડાયાબિટીસ થયા છે વજનના રોગને ઓબેસિટીના રોગ ને પચાસ પ્રકારના બીએમઆઈ ઇન્ડેક્સ માપો ને આ કરો ને એન્જીઓપ્લાસ્ટી કરાવો ને બધું થયું છે કામ કરીને થયા હોય કોઈ કામ કરીને મરી ગયું હોય કે આજે કામ બહુ કર્યું તો એટેક આવી ગયો એવું હજી લગી મેં તો જોયું નથી આ એવું જોયું છે કે હમણાં બહુ પછી સિડન્ટ્રી લાઈફસ્ટાઈલ થઈ ગઈ હતી ને એટલે બ્લોકેજ વધી ગયા અને આપણે બધા તો આમ પાછા કામ કરવાની બાબતમાં કેવા છે આમ અમારે રાજકોટમાં આવું થાય શિયાળો આવે ને એટલે બધા એમ કંઈક દોડવા જવું જોઈએ દોડવા જવું જોઈએ આપણે દોડતા નથી તબિયત સારવી જોઈએ પછી દોડવાના નામે થાય શું વોટ્સઅપનું ગ્રુપ બને રનર્સ ગ્રુપ એટલે દોડવાનું ચાલુ ન થાય વોટ્સઅપમાં મેસેજ કરવાનું ચાલુ થાય કે હાલો હાલો દોડવાનું છે દોડવાનું છે એમાં પહેલો મેસેજ એમ આવે કે સારા શૂઝ લેવા પડશે બીજું એમ આવે સારું ટ્રેકનું પેન્ટ જોશે એટલે વસ્તુઓની ખરીદીમાં જ એક મહિનો જ જતો રહે એ કોણ ખરીદશે ક્યાંથી આવશે પચાસ પ્રકારના અભિપ્રાય આવે ને આટલું બધું ભેગું કર્યા પછી જયારે માની લો કે પહેલી વખત પાંચ પંદર જણા ભેગા થઈને દોડવા નીકળે ને એ રેસકોર્સ ગ્રાઉન્ડ ને અમારે એક આંટો માર્યા પછી એમ કે આજે કેટલી કેલરી આપણે બર્નઆઉટ કરીએ એટલે આપણે ફાફડા જલેબીનો નાસ્તો કરીએ મીનાબેન તો રાજકોટ રહ્યા છે એટલી સમજી શકશે હું ગપ્પા નથી મારતો ત્યાં રેકડીઓ જ ઊભી હોય છે આજુબાજુ અરે પછી પાછા સાંજે અરીસામાં ખાનગીમાં જોવે ખરા કે આમાં કઈ ફેર પડ્યો એમ આમાં કેથી ફેર પડે તમે જેટલું ખર્ચ કર્યું એના કરતાં ડબલ તો પાછું જમા કરી લીધું તો આયોજનો આવી રીતે થતા હોય છે આપણે ત્યાં કે આયોજનના નામે આપણે ટાઈમ પાસ કરતા હોઈએ વિચાર કરતા હોઈએ એકચ્યુઅલ કરતૃત્વ એકચ્યુઅલ એક્ટિવનેસ જેને આપણે કહીએ તમે જુઓ જે લોકો એક્ટિવ રહ્યા એ ખરેખર લાંબુ જીવ્યા શાસ્ત્રીજી શબ્દકોષનું કામ કરતા 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 સેન્ચુરી મારી દીધી છતાં થઈ ગયા હમણાં મહેન્દ્ર મેઘાણી છતાં એવું થયા સો વર્ષ નગીન બાપા નગીન બાપાની તો રાજુભાઈ એ ગુજરી ગયા લગભગ જૂન કે જુલાઈમાં કોવિડમાં બે હજાર વીસમાં એટલે કોવિડનો ટાઈમ ચાલતો હતો ત્યારે પણ એની પહેલા માર્ચ બે હજાર વીસમાં જ્યારે હજી આ લોકડાઉન કે આપણે ત્યાં નહોતું આવ્યું ત્યારે માર્ચના પહેલા વીકમાં નવસારીમાં મેં શિબિર રાખેલી અને એમાં શિક્ષકો ઉપર એમનું અંતિમ પ્રવચન એમણે ત્યાં કરેલું જાહેરમાં મેં મૂક્યું છે મારી પ્લેનેટ જેવી ચેનલ છે એના યુટ્યુબમાં મૂકેલું છે એ પ્રવચન તો સંઘ સાહેબ સવારના પોરમાં હાજર થઈ ગયા અમારા મિત્ર કચ્છમાં જ વર્ષો સુધી રહ્યા ડ્યુટી બજાવતા ચંદ્રરાજ સિંહ જાડેજા આય ઓફિસર તરીકે હતા આઈબીમાં પણ હતા અહીંયા જ હતા ને ગાંધીધામમાં ચંદ્રાજ સિંહ જાડેજા જે એમને લઈને આવ્યા હતા કારણ કે એ ત્યારે કામરેક ડીવાઈએસપી હતા ત્યારે એમ કે ચાલો ગગનિન બાપા હું મારી કારમાં લઈને આવું જ કઈ ડિસ્ટન્સ નહીં દવસારીમાં કાર્યક્રમ એટલે સુરતમાં તમે જાઓ એટલે તમને ખબર હશે કે પેટીસ ને લોચો ને સેવખમણીને એમ પહેલાં ખાવાનું કરવાનું હોય પછી કાર્યક્રમ તો કાર્યક્રમની રીતે શરૂ થાય બરાબર એમાં મિટિંગો હોય ને સુરતમાં તો એ પહેલાં અધિકારી મિત્રોને ખબર હશે કે પહેલાં નાસ્તાની ચર્ચા કરવામાં આવે કે નાસ્તાનું શું છે એમ મિટિંગ તો અડધી કલાકમાં પતી જશે પણ નાસ્તો એક કલાક ચાલશે એટલે કચોરીઓ બચોરીઓ બધું આવી ગયું હતું તો સંઘવી સાહેબે ઠાઠથી સો વર્ષની ઉંમરે હાથમાં પેલી પ્લેટ લઈ અને કચોરી ખાવાની શરૂ કરી શિક્ષકોનો કાર્યક્રમ હતો એટલે શિક્ષકોથી સવાલ પૂછવા વગર રહેવાય નહીં શિક્ષકોનો ગુણધર્મ છે સવાલો પૂછવા તો આમ ચોક મારી બીજાને કેવું ખબર પડે છે કે નથી પડતી એમ તો એક શિક્ષક મિત્ર બાજુ ઊભા હતા ને એમ કુતુહલ જોયા કરે કારણ કે મેં એમ કીધું કે આજે સાહેબ આવે છે ને સો વર્ષના છે એટલે એમને એમ હતું કે બે ચાર જણા ટેકો કરીને લઈ આવશે એટલે સાહેબ તો ટટાર ઊભા ઉભા કચોરી ખાતા હતા ટેસ્ટથી શિક્ષક ભાઈ પાછે જઈ અને હળવેક થી કચોરી ખાઈ છે એમ સો વર્ષે કે તમને કોઈ નાન જ પડતું એમ કે તળેલું ખાવાની એટલે નગીન બાપાના મોઢામાં કલોફામાં કચોરી એમ ચાવતા ચાવતા આમ અડધું કલોફામ ભરાયેલું હતું કે ના પડતા તો બધા બધાય વયા ગયા તમને હસવું એવું જ મને હસું આવ્યું કે કંઈ ડોક્ટર હતા અને મારા વાઈફ હતાના હતા એને બધી કુતરી ગયા આપણે તો આ કચોરી ખાતા ખાતા જીવીએ છીએ મારે તો ભગવાનની સાક્ષીએ મીણાબેન તમારા માટે એ પ્રાર્થના કરવાની કે તમને ભગવાન શતાયુ બનાવે અને આ નગીન બાપરની જેમ કચોરી જાપતી શકો ઊભા ઊભા ટટ્ટાર પ્રવચન કરવા જઈને એવું શતાયુનું આયુષ્ય આપણે આપણે ઓલું શું ખાલી સો વર્ષ માંગી લઈએ ખાટલામ છેલ્લા દસ વર્ષ જાય એવું શું કોણ કરવું છે બરાબર અમારે ઉદયન ઠક્કરે કવિતા લખી શકે મરવાનું હોય તો અમને લીલી નસોની વચ્ચે એટલે વગડાની વચ્ચે જઈને જવા દો આ હોસ્પિટલમાં ક્યાં બધી ટ્યુબ ભરાવીને રહેવા દો છો તો આ આ તો મારી બેઝિક પ્રાર્થના છે કે ભાઈ પ્રવૃત્ત જે માણસ રહે એમની યાદશક્તિ સરસ હતી ઈમેલ હું ઓછો કરું ઈ વધારે કરે કારણ કે જે જે લોકો પ્રવૃત્ત રહ્યા મેં તમને કેટલા અનામો બોલી ગયો હું અત્યાર સુધી તમે વિચાર કરો આમાં કોઈ સિક્રેટ તો છે નહીં કેવી રીતે માણસ લાંબુ જીવી શકે છે અથવા તો તંદુરસ્ત રહી શકે છે એનું કોઈ સિક્રેટ નથી સેકન્ડ ઇનિંગમાં ફર્સ્ટ ઇનિંગમાં તો બરાબર ચાલો કે તમને અમુક વસ્તુઓ તો ખબર જ ન હોય ને થઈ જાય જોવાની એવી વસ્તુ છે બોલા કોકના ધક્કામાં આપણે ઉપર ચડી ગયા હોય ને પછી ખબર ન પડે ક્યાં પહોંચી ગયા ને કેમ કરિયર શરૂ થઈ ગઈ કેમ ફેમિલી લાઈફ શરૂ થઈ ગઈ કેમ ફેમિલી લાઈફમાં છોકરાઓ આગળ વધતા ગયા એક ફ્લો હોય આપણું શરીર એ જોર કરતું હોય સમય પણ ઓછો રહેતો હોય પછી જેમ 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 વાર્ધક્ય આવે ને એમ સમય વધતો જાય એટલે ખાલીપો વધે કારણ કે વિચારો વધે સમય વધે એમ પછી જાત જાતના વિચારો સતાવે કે હવે આ નથી આ નથી આ નથી આ નથી તો મારા પપ્પા પાસેથી એક શીખ્યો કે સમય મુજબ આપણે આપણી જાતને ચેન્જ કરવી દુનિયા આપણા માટે ચેન્જ થાય ને એવી અપેક્ષાઓ ન રાખવી આપણે ચેન્જ કરવી એમને વાંચવાનું ઓછું થયું પાર્કિન્સનને કારણે હાથ ધ્રુપતો એટલે એમણે ટીવી જોવાનું શરૂ કર્યું કાંઈ વાંધો નહીં ફિલ્મો જોતા મારી બેગા પછી એનિમેશન ફિલ્મો જોતા થઈ ગયા ડિઝનીની બધી એનિમેશન ફિલ્મો મેં લોકડાઉનમાં જોઈ લીધી એમણે ચેન્જ કરી પોતાની જાતને હવે એમ કે મને પુસ્તક જ વાંચવા આપો તો કકડાટ થાત કારણ કે પુસ્તક પકડી શકે હાથ ધ્રુપતા હતા પકડી શકાય નહીં કોક વાંચી દે તો થાય હતી એમને ગમે નહીં એમણે એડોપ્ટ કરી લીધું કે હવે આ કંઈ વાંધો નહીં આવડું મોટું ટીવી પડ્યું છે ઘરમાં આપણે એનો ઉપયોગ કરીએ હું એમની પાસેથી શીખ્યો કે આપણે જ્યાં લગી શ્વાસ લેતા હોય ને ત્યાં લગી જમાનો આપણો જ છે એટલે અમારા જમાનામાં જમાનામાં આમ હતું એમ કરીને આત્મકથાઓ શરૂ કરવી નહીં તમે આ છો જે મિનિટે તમે એમ બોલો છો કે અમારા જમાનામાં આમ હતું એ મિનિટે તમે નક્કી કરી નાખ્યું ને કે આ જમાનો તો આપણો છે જ નહીં આમાં આપણે રિજેક્ટેડ છીએ એટલે આ માથાકૂટમાં પડવું જ નહીં બધો જમાનો આપણો જ છે એમ માનીને ઠાકથી રહેવું એ માનીને જ એક્ટિવિટી કરવી અને એ સેકન્ડ ઇનિંગ્સ માટે બહુ જ જરૂરી છે કારણ કે સેકન્ડ ઇનિંગમાં મેં કીધું ને કમ્પેરિઝન શરૂ થાય આ કેવા દેખાય છે આ ક્યાં જાય છે કારણ કે સૌરાષ્ટ્ર થોડીક આવે ફુરસદ થોડીક આવે મીનાબેનને તો એ ફાયદો છે કે એ ફેમિલી લાઈફમાં પણ બહુ એક્ટિવ રહ્યા છે બાકી અમારા એક આઈપીએસ મિત્ર છે હવે તો રિટાયર થઈ ગયા છે એ પણ એ મને કહેતા હતા કે આઈપીએસ ઓફિસરોને સૌથી વધારે હાર્ટ એટેક રિટાયર થયા પછી આવે પેલા બે વર્ષમાં કીધું આ કેવી રીતે એટલે મને કઈ પોલીસના અધિકારી હોય ને એટલે સલામો લેવાની આદત હોય કારણ કે બોટલે પાણીની જાતે ઉંચકવાડી ન હોય એ કોઈક ઉચકીન ચાલે ફાઇલે કોઈક ઉચકીન ચાલે દરવાજો કોઈક બીજો ખોલી દે બીજા સરકારના તંત્રમાં હોય એના કરતા પોલીસમાં થોડું વધારે હોય એનો કડપ પણ વધારે હોય એનો પ્રભાવ પણ વધારે હોય એમને મેં ઉતરે તો પાંચ પંદર જણા કોઈક દુકાન પાસે જતા રહે તો સાઈબાઈવા સાહેબાઈવા થઈ જાય હવે કે એ સડનલી જ્યારે એ આખો ખેલ જતો રહે ને પછી તો તમે ઘરે ઘરમાં બાપ છો કે માં છો બહાર તો નથી એનું એ કે જે સાયકોલોજીકલ આઘાત આવે ને એ પેલી બ્લોકેજ વધારી દે સ્ટ્રેસને કારણે માણસ થઈ જાય કે ભાઈ બહુ એમ કે આપણો જમાનો જતો રહ્યો આપણો રોપ જતો રહ્યો રૂઆપ જતો રહ્યો તો હંમેશા એમ રાખવું કે સેકન્ડ ઇનિંગ એટલે શું ઈયળનો અંત એ પતંગિયાની શરૂઆત છે એક બાજુથી એક વસ્તુનો અંત થાય છે બીજી બાજુથી બીજી વસ્તુની શરૂઆત થાય છે કુદરત તો આમ જ કરે છે ને કચ્છમાં જે મિનિટે ભૂકંપ આવ્યો ત્યારે કેટલી બધી કરુણકથાઓ સર્જાય તમને મને બધાને ખબર છે પણ એ જ કરુણકથામાંથી આજે તમે એમ કહો કે કચ્છમાં આવો વિકાસ થયો આવી હોસ્પિટલ થઈ આ પ્રકારના રોડ થયા આ પ્રકારનું ડેવલપમેન્ટ થયું આ પ્રકારના સ્મારકો થયા આ પ્રકારની કોલેજો થઈ તે પ્રલય અને નિર્માણ પ્રકૃતિના એક એક શ્વાસમાં ભગવદ્ ગીતા આ તો સમજાવે જ આપણને કે કાળ પણ હું છું અને નવસર્જન પણ હું છું તો એક વસ્તુનો અંત થાય છે ને ત્યારે બીજા દરવાજાઓ ખુલે જ છે પણ અંત થઈ ગયેલા મીંડાબેન દરવાજાઓ સામે જો આપણે જોયા કરશું ને તો ઓલા ખુલેલા દરવાજાઓ આપણને દેખાશે જ નહીં એટલે ખુલેલા દરવાજાઓ જોવા તરફ ગતિ કરવી કંઈક ને કંઈક તો નવું આવે જ છે અમારો એક મિત્ર છે ચેતન જેઠવા રાજુભાઈ ઓળખે છે ને એ ગરબાના ક્લાસ ચલાવતો હતો કોવિડમાં ક્લાસ તો ચાલે નહીં કોઈને ગરબા નવરાત્રિ જ બંધ થઈ ગઈ ગરબાના ક્લાસમાં આવે કોણ એકવીસ વર્ષ અને ગરબાના ક્લાસ ચલાવ્યા એકવીસ વર્ષ ગરબાના ક્લાસ ચલાવીને હવે જોયું કે હવે તો બે ત્રણ વર્ષ લગી તો આ જ નહીં પડવાનો એને અથાણા બનાવવાનું ચાલુ કર્યા અછાણા એવું ચાલી ગયું કે હવે ક્લાસ માટેનો સમય નથી રહેતો કારણ કે ગુજરાતીઓને બાકીનું બધું જ આવવા જાય સ્વાદ છે ને એ તો યુનિવર્સલ છે મેં જોયું અમે હમણાં ફંડ રેઝિંગનો એક કાર્યક્રમ કરેલો કેનેડાની અંદર પછી સાથે બધા જે જે અમારે કીધું ને બધા દેવકી ને તુષારી બધા જે વક્તાઓ હતા તો એમાં ખાતા રહે દિલ નામનું મારું એક પુસ્તક છે એમાં વાનગીઓના વર્ણનો છે તો અમે જે ગંભીર વાતો કરી તો બધાએ બહુ પ્રેમથી સાંભળીને જે કંઈ બધું જે ફંડ રેઝિંગ કરવાનું હતું ગોરજ સેવા આશ્રમ માટે કરી પણ દીધું પણ પછી જે ઓલું ખાતા રહે દિલમાંથી એમ કે ફરમાઈ શકે પાણીપુરીનું તો કંઈક વાંચો પાણીપુરીનું વાંચો તો કે નું ભેગું વાંચો નું એનું તો કે કોઈ મીઠાઈનું વાંચો એટલે ધીરે 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 આખો કાર્યક્રમ ખાણીપીણી માટે અમે હોય ને એવી હાલત થઈ ગઈ ફંડ ને બદલે તો મેં આપણે જ જોયું છે કે રસ છે ને એક એક ટકાવી રાખવો જોઈએ સેકન્ડ ઇનિંગમાં એક આ કરવા જેવું કામ છે આપણે રસ ટકાવીને રાખવા હું એમને કહેતો સ્વાદનો જ રસ ટકાવીને રાખો કોઈ પણ મહેન્દ્ર મેઘાણી સો વર્ષનાથી આ કારણ કે એમણે એક રસ ટકાવીને રાખ્યો કે આપણે સારા પુસ્તકોનું સંપાદન કરીને દુનિયા સામે મૂકવું છે મેં કીધું હમણાં કે શાસ્ત્રીનું નામ લીધું તેમને શબ્દકોષમાં રસ હતો કે આપણે શબ્દકોષ ક્રિએટ કરવો છે મોરારી બાપુનું નામ લઉં છું એ સિત્તોતેર વર્ષે પાણીએ પીધા વગર એક જ બેઠકમાં પલાઠી છોડ્યા વગર કથા કરે છે નવ નવ દિવસની અને લોકેશન ફરી જાય એવું નહીં કે લોકેશન એકનું એક હોય પોતાના ઘરમાં બેસીને કરે મારા જેવા માણસથી બાપુને ખબર જ છે એટલે બાપુ હશે એમ ક્યારેક મારી સામે જોઈને મારા જેવા માણસથી એક જ પોઝિશનમાં ચાર કલાક બેસાય નહીં સામે આપણને ઊંચા નીચા થવા જોઈએ મોબાઈલ હાથમાં લેવા જોઈએ ખુરશી નવ હોય પલાઠો મારીને બેઠા હોય તો પગ આમ તેમ આમ તેમ કરવો પડે એક પગ ડાબો આમ કરો અને જમણો આમ કરો ને સિત્તોતર વર્ષે માણસથી પલાઠી એને છૂટતી લાઈવ છે આપણી સામે કેમ કારણ કે પેલો રસ પકડી લીધો છે રામચરિત માણસના ગાનનો રસ કોઈ પણ સ્વામી સચિદાનંદજી છે એમણે સમાજ સુધારણા માટેનો એક જે યજ્ઞ એક રસ પકડી લીધો છે એમના જીવનનો આ બધા લાંબુ જીવે છે સરસ જીવે છે તંદુરસ્ત પણ ખાસો સમય રહે છે ઈશ્વરે જે એમને યંત્ર આપ્યું છે એ મેક્સિમમ એનો ઉપયોગ કરે છે શું કામ મોદી સાહેબ થાકતા જ નથી નથી બીમાર પડતા નથી શીખલીવ લીધી નથી રજા લીધી અમુક તમને વિરોધીઓ બિચારે એમ રાહ જોવે છે કે આમ તો હારતા નથી પણ આ કે માંદા બાંધા પડે ને જે અઠવાડિયું જો આરામ કરવા જાય તો કંઈક વારો આવે આપણો એમે જગ્યા નથી કરી દેતા કોઈને શું કામ રસનું કામ કરે છે એમને જે એકચ્યુઅલ રસ છે દેશનું કામ કરવામાં એ એ જે પોતાના ગમતું કામ એમને બીજું કામ તમે આપી દીધું હોત તો કદાચ એમને મજા ના આવતી હોત આટલી તો મારે સેકન્ડ ઇનિંગ્સમાં ખાસ અહીં જે બધા પોતપોતાની સેકન્ડ ઇનિંગ ક્યારેક રમવાના હોય કે રમી રહ્યા હોય એમને પણ અને જરૂરી નથી ઘણાને સેકન્ડ ઇનિંગ તો બહુ જોવાનીમાં આવી જાય મેં પોતે જ જો ને બે હાજર બેમાં મેં નોકરી છોડી દીધેલી મારા મમ્મીને કેન્સર થયું ત્યારે કે મારે મમ્મી ભેગું રહેવું છે નોકરી કરવા જ જાવ મારી સેકન્ડ ઇનિંગ તો બે હજાર બે માં ચાલુ થઈ ગઈ હતી અઠ્યાવીસ વર્ષની ઉંમરે વિચાર કરો નક્કી નથી હોતું ક્યારે માણસની સેકન્ડ ઇનિંગ શરૂ થઈ જાય છે જીવનમાં વિધાઉટ રિટાયરમેન્ટ તમે રાજીનામું આપીને સેકન્ડ ઇનિંગ શરૂ થઈ ગઈ શ્યુ નેવર નો ક્યારે કયું પરિસ્થિતિ આવશે ક્યારે કઈ જવાબદારીઓ તમારી માથે આવશે ક્યારે કયો એટલે હું દરેકને કહું છું યુવાન મિત્રો બેઠા છે એમને કહું છું તમારી એ સેકન્ડ ઇનિંગ શરૂ થઈ શકે આજે કંઈક કરતાઓને આવતીકાલે કંઈક બીજી દિશામાં જતા રહ્યો તો આ વાત ખાસ યાદ રાખો કેટલાક શોખ કેટલાક રસ તંદુરસ્તી તો સારી રહેશે જ બીજું થશે શોખ હશે ને તો તમારે બહુ જાજી પંચાયત કરવાની જરૂર નહીં પડે કારણ કે ભારતમાં દર બીજો માણસ એક વકીલ હોય છે અને આ ડોક્ટર ફેમિલીમાં મારે એવું કહેવાય નહીં પણ દર ત્રીજો માણસ એક ડોક્ટર હોય છે તમે ભૂલે છો કે એમ કહો ને કે મને માથું બહુ દુખે છે એટલે તમે જોજો આજુબાજુમાંથી પંદર સલાહો આવશે કે વરિયાળીનું પાણી પી જાઓ ને આમ કહી જાવ ને કઈ ચિત્ર વિચિત્ર સલાહો આવશે તમારું માથું કેમ દુખે છે એનું એક્સરે વગર નિદાન કરવા વાળા ડોક્ટરો બેઠા હશે બરાબર અને દર બીજો માણસ વકીલ હોય છે એને ચર્ચા જ કરવા જોઈએ તમે કાંઈ પણ કહો ને તમે શાંતિથી એક સ્ટેટમેન્ટ કરીને તમે કહો કે આ બરાબર છે બરાબર તો ખે ને આમ કેમ આપણે એમ કહીએ તુલસીનો છોડ વાવો જોઈએ કેમ તુલસીનો જ વાવો જોઈએ અજમાનો વાવીએ જ શું થાય અરે પણ તો અજમાનો વાવજો આપણે એમ કહીએ કે એમને પડતો તો પહેલા તમે તુલસીનું શું કામ કીધું એટલે આપણે એમ કહીએ તો ન વાવતા તમારે છોડ જ વાવવાની કંઈ જરૂર નથી તો શું કામ ખોટો ખોટો ટાઈમ પાસ કરો છો બરાબર સવારના પર્વમાં તો આમ આપણે હું તો વોટ્સઅપ ખોલું એ ભેગું મને એમ થાય છે કે હું હરદ્વાર ઋષિકેશમાં જ બેઠો છું એટલું બધું જ્ઞાન એટલી બધી ફિલોસોફીઓ આમ ઠલવાતી હોય છે રોજ સવારમાં એ પોતે જ વાંચતા નથી હોતા આપણને જે મોકલાવે જ નહીં બધા એટલી ઝડપથી ફોરવર્ડ કર્યા કરે જ ને બધાને કે આપણે નથી વાંચતા પણ કોકને કામ લાગશે કોકને કામ લાગશે એમ મારી મારી તો હવે યોગ આંખો ફરી ગયો પહેલા નેટ બંધ થાય અરે આંખ બંધ થાય તો નીંદર આવતી હવે નેટ બંધ થાય તો નીંદર આવે એવી હાલત થઈ ગઈ આપણે એ ટેકનોલોજી સાથે જીવવાનું છે એટલે શોખના ફાયદા એ પણ છે કે બીજાની પંચાયત કર્યા વગર તમે શાંતિથી જીવી શકો તમે લહેર કરી શકો આપણે બહુ ટેલિસ્કોપ રાખીને જીવવાની જરૂર નથી દુનિયા કેમ જીવે છે એટલે નવા આ તો કંઈ વૃદ્ધત્વની વાત નથી ને રિટાયરમેન્ટની વાત નથી નવા તાજા પણેલા પતિ પત્ની મુંબઈની અંદર રહેવા ગયા પતિ મુંબઈમાં કામ કરતો હતો એટલે એટલે ગામડામાંથી લગ્ન થયા કે ભાઈ હવે તો સારું ઘરની રસોઈ ખાવા મળશે સરસ રીતે સંસાર આપણો ચાલશે ઘરના બધા ગામડાવાળા બધા ખુશ થઈ ગયા કાલો છોકરો સેટ થઈ ગયો હવે મુંબઈની અંદર પેલા ભાડાના મકાનમાં રહેવાનું થાય મકાનોની દિવાલો પાતળી બધી પતિને જરા શરમ આવી લગ્ન કરીને પત્ની નવી નવી આવેલી એટલે પતિએ પત્નીને આમ જયારે એપોલોજી માફી માગતા માગતા કીધું કે ભાઈ આપણે છે ને પછી સરખું પ્લાસ્ટર પ્લાસ્ટર બધું કરાવી દેશું પણ અત્યારે તો શું છે કે આપણે આ બધો અવાજ છે ને આપણે બોલતા હોય બાજુવાળાને સંભળાય આપણે ધીમે ધીમે વાત કરવી પડે એટલે પત્ની કે આપણે કાંઈ પ્લાસ્ટર પ્લાસ્ટર કરાવવું નથી ભલે આવી જ દીવાલ રહી તમે તો સવારે ઓફિસે જતા જ મારે ટાઈમ પાસ કેમ કરવો આજુબાજુ બધું સંભળાય છે એમાં તો પાસ થાય છે ટીવી સિરિયલ કરતા જ હજી મજા આવે છે ઓલી બાજુ ઓલા ઘરમાં શું ચાલે નાના ઘરમાં શું ચાલે નાના ઘરમાં શું ચાલે ને તો આ પણ મારે એક ખાસ રિક્વેસ્ટ કરવાની છે સેકન્ડ ઇનિંગ્સમાં અપને માહી ટટોલ આપણા ઘરમાં શું ચાલે છે એટલું આપણે જોઈ શકીએ ઘણું છે આખી દુનિયામાં શું ચાલે છે એની પંચાયત કરવાની જરૂર નથી એકતા કપૂરની સિરિયલો એટલી લાંબી ચાલે છે કે એક્ટરો થાકી જાય છે પણ જોવાવાળા નથી થાકતા તમે જો ચાલુ સિરિયલ એક્ટરો ફરી જાય છે એને એમ થાય છે કે હવે આ રોલ કરીને આપણું મગજ ફરી ગયું હવે હવે બહુ પૈસા કમાડે હવે ભાગી જાવ દિશા વાકાણી ન ભાગી ગયા કે હવે મારે દયા ભાભી નથી લગ્ન કર્યા બાળક થઈ ગયું તો હવે નથી થવું હવે બો માં માતાજી નથી કરવું પણ નથી થાય કે હજી સિરિયલ ચાલુ જ છે આપડી તારક મહેતા ગુજરી ગયા એમના વાઇફે ગુજરી ગયા પણ સિરિયલ અછંગ છે તો બીજાનો મામલો જોવામાં આપણને રસ બહુ પડે છે આ રસ આપણે કોઈ સરસ પ્રવૃત્તિમાં જો વાળીએ ને તો એ ઉર્જા જ છે એક એનર્જી જ છે કંઈક સરસ એક્ટિવિટી તમે પસંદ કરો તમને ગમતી કોઈ એક્ટિવિટી હું તો કહું છું એક શું કામ બે રાખો ત્રણ રાખો એટલે એકમાં થાકો તો બીજામાં સ્વિચ ઓવર થવાય કોઈ સરસ મજાનું કંઈક એવું કામ ધારો કે સંગીતનો શોખ તમે કેળવો આ લોકડાઉને તમને મને એટલું તો શીખવાડ્યું કે આપણે ધારીએ તો નવરા બેઠા ઘણું આવડે એમ છે કેટલાકને રસોઈ આવડી ગઈ ઘરમાં બેઠા બેઠા મોટાભાગના વિડીયો મેં જોયા એ બધા રસોઈના હતા જે લોકો રસોઈ નહોતા કરતા ફિલ્મ સ્ટારોથી શરૂ કરીને પુરુષો પતિઓ જે બધા નહોતા કરતા એ બધા કરવા માંડ્યા અને સારું જરૂરી એ છે કારણ કે કોરોનાને કારણે લોકો ઘરમાં રહેતા થયા એમાં એવું થયું કે જે સેલિબ્રિટીઓ જાજો સમય ઘરમાં રહ્યા ને ડિવોર્સ થઈ ગયા બિલ ગેટ્સથી માંડીને આમિર ખાન સુધીના કારણ કે ઓલા એટલા બિઝી હતા ને કે કોઈને ટાઈમ જ નહોતો એકબીજા સાથે રહેવાનો છ મહિના ભેગા રહ્યા ને તો ખબર પડી કાં તો હાલેમ જ નથી આવા તો કેમ નીકળશે સમય એમ ઓલું તો પંદર વર્ષ લગી બહાર જ આટા મારતા હતા એટલે વાંધો નહોતો આવતો તો આ તો માં કહું છું અહીં તો એવા કોઈ બેઠા નથી મને ખબર છે પણ મોજ માટે કહું છું કે આપણને આ કોરોનાએ એક બ્રેક આપીને એટલી વસ્તુ તો શીખવાડી ને કે એક તો એ શીખવાડ્યું કે એક એક ક્ષણનું મહત્વ છે એક એક શ્વાસનું મહત્વ છે આપણે જેને ફ્રી માનીએ છીએ ઓક્સિજનની કિંમતી છે તો ન હોય ત્યારે એનું મૂલ્ય સમજાય સૌથી વધારે બીક શું લાગતી હતી બધાને કોરોનાને ભાગના લોકોને મરી જવાની બીક નહોતી લાગતી આઈસોલેશનની બીક લાગતી હતી લોકો છુપાવતા કે મને થયો છે અથવા તો બહાર કહેવાય નહીં કારણ કે આપણાને આપણા કોઈના મોઢા નહીં જોવાના થાળી આમ ભિખારીની જેમ નીચે કોઈક સરકાવી દે પછી ખાવાની પ્લાસ્ટિકની કીટ પહેરીને ઉભા રહેવાનું આખી દુનિયામાં આનો ડર સૌથી વધારે હતો તમે જો દુનિયામાં સૌથી પહેલું કામ જરાક કોરોના હળવો થયો એટલે આખી દુનિયામાં કહું છું નોટ ઓનલી ઇન્ડિયા પહેલું કામ લોકોએ શું કર્યું માસ્ક કાઢી નાખવાનું અમેરિકામાં આ જ હાલત છે હું તાજી જોઈને આવ્યો છું યુરોપમાં આ જ હાલત છે દુબઈમાં આ જ હાલત છે બધી જગ્યાએ કમ્પલસરી હોય ત્યાં પહેરવાનું શું કામ કે માસ તો બીજી રીતે ફાયદાકારક છે કદાચ કોરોના ન હોય તોય માણસને માણસ ગમે છે આપણે ભલે ગમે એટલી વાતો કરીએ ને ગમે એવા ગુસ્સા કરીએ ને ગમે એવી ઝઘડા ઝઘડી કરીએ મારામારી કરીએ પણ માણસને માણસનું મોઢું જ જોવા ન મળે ને એ આમ આડશ લાગે છે આટલું પાતળું કપડું છે ને એમ લાગે છે કે ના જ રાખો નથી ગમતું તો સેકન્ડ ઇનિંગ્સમાં તમે માણસો સાથે કેમ કનેક્ટ થાવ એનો વિચાર કરી શકો કરવા જેવો વિચાર આ છે મેં જોયું છે કે કોઈ પણ સુખની ક્ષણ તમારે લંબાવ્યું હોય ને સુખની ક્ષણ તો પાંચ મિનિટ ચાલે એક કલાક ચાલે પાંચ સેકન્ડ ચાલે મને ફોન આવે કે ભાઈ તમને ફલાણું પ્રાઇઝ મળ્યું છે અને એમાં પાંચ કરોડ રૂપિયા તમને આપવામાં આવ્યા છે આપણે સુખની ક્ષણ હવે ફોન પૂરો થઈ ગયો ફોન કેટલી મિનિટ આપો બોલું આમ કેટલી વારથી દસ સેકન્ડ મેક્સિમમ દસ સેકન્ડમાં વાર્તા તો પૂરી થઈ ગઈ હવે મારે લંબાવવું હોય તો શું કરવું પાંચ પંદર મિત્રોને મેસેજ કરીએ કે ભાઈ આપણને ફોન આવ્યો આપણે ફલાનું ઇનામ મેળ્યું પાંચ કરોડ રૂપિયા આવવાના છે એટલે સામા જવાબ આવે કે વાહ પાર્ટી આપો આમાંથી અમારા કેટલા આવા બધા મેસેજ ચાલુ થાય પછી એનાથી આમ જરાક સંતોષ ન થાય એટલે આપણે કંઈક ફોટો પાડી અને ફેસબુક ઉપર કે ટ્વિટર ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર કે ચડાવીએ બહેનોના બજેટ વધી ગયા છે આજકાલ ઇન્સ્ટાગ્રામને કારણે કારણ કે પહેલાં એકની એક સાડી પહેરીને ચાર પાંચ પ્રસંગમાં જીઆવાતું હવે બધા ફોટા તમે અપલોડ કરો તો લોકો નીચે કોમેન્ટ કરવા માંડે છે કે આ તો એકની એક સાડી પહેરીને બધે જાય છે પણ તો શેરિંગ કરવું તો ગમે ને આપણને એટલે આપણે શેર કરીએ શેર કરીએ તો નીચે લોકો વાવા વાહ કરે ને ગંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન કરે તમે જુઓ દસ સેકન્ડમાં જે મામલો પૂરો થયો ને એને આપણે ચોવીસ કલાક અડતાલીસ કલાક ખેંચી ખેંચીને લંબાવીએ છીએ કેવી રીતે લંબાઈ સુખની ક્ષણ લંબાઈ કેવી રીતે વધારે લોકોને તમે જેમ જેમ સામેલ કરતા જાઓ ને એમ તમારું સુખ લંબાતું જાય વિચાર કરજો ઓલું તમે એક જ હતા ફોન ઉપર દસ સેકન્ડમાં મામલો પૂરો થઈ ગયો તમે દસ જણા મેસેજ કર્યા દસ મેસેજના જવાબ આવ્યા પાંચ સાત મિનિટ બીજી ચાલી તમે ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામમાં મૂક્યું લોકોએ વાહવા કરી જવાબ દીધા વિડીયો કોલ આવ્યા બહારથી ફોન આવ્યા પાંચ કલાક વધારે ચાલ્યું તમે છાપામાં આપ્યું ફોટા પડાવ્યા બીજી પાંચ કલાક ચાલ્યું સુખ લંબાવવું હોય ને મારા મિત્રો તો જગતમાં ક્યાંય એવું કોઈ એક્સટેન્શન નથી કે તમારી હેપીનેસ લંબાઈ એક જ રસ્તો છે તમારી હેપીનેસમાં વધારે લોકોને ઇન્વોલ્વ કરતા જાઓ આ એક જ રસ્તો છે તો સેકન્ડ ઇનિંગ્સમાં કરવા જેવું કામ દરેક લોકોએ આ જ કરવાનું છે કે તમે હેપીનેસની તમારી પોતાની એક દિશા ગોતો તમારી હેપીનેસની મારી જ હેપ્પીનેસની હું નહીં કહું મને ફિલ્મ જોવામાં મજા આવે તમને જ મજા આવે એવું જરૂરી નથી તમને મજા આવતી હોય એવી હેપીનેસની દિશા ગોતો અને એ દિશામાં મેક્સિમમ બીજા લોકો ઇન્વોલ્વ કેમ થાય ને એવો પ્રયત્ન કરો ધારો કે કોઈ ગામડામાં જઈને કામ કરો કોઈ ગરીબોની વચ્ચે જઈને કામ કરો કઈક આદિવાસી વિસ્તારમાં જઈને કામ કરો બાળકોની વચ્ચે જઈને કામ કરો જેમ એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ વધશે હેપીનેસ વધશે કારણ કે તમને એમની આંખમાં જોઈને મજા આવશે જો આપણે કારણે આ લોકો સુખી થયા આ ડોક્ટર્સને પૂછો એક તબક્કો એવો આવે મારા ડોક્ટર મિત્રો બહુ અંગત છે એટલે હું કહું કે પછી એમને પેલી પેરિટી તો આવી ગઈ હોય કે ભાઈ ગાડી થઈ ગઈ બંગલો થઈ ગયો સેફ્ટી થઈ ગઈ છોકરાઓ આવી ગયા ભણવાનું થઈ ગયું છોકરાઓનું એક લેવલ પછી ઇવન ગવર્મેન્ટ ઓફિસરોમાં કે પેલું પગારનું પેન્શનનું બધું એક લેવલ તો આવી ગયું હોય પરક્ષ આવી ગયા હોય બધા પગાર પંચ લાગુ પડી ગયા હોય એક તબક્કા પછી તમને મજા ત્યારે આવે જ્યારે એપ્રિશિએશન થાય કેમ દર્દી આવીને એમ તમને કહી જાય કે સર તમારે કારણે અમારો જીવ બચી ગયો તમારે કારણે અમારે આટલો ફાયદો થઈ ગયો તમને એમ થાય કે હા પૈસા પૈસા તો ઠીક છે ગાડી તો બે પડી છે પણ આ જો આ આપણે સુધારી દીધું નાનું સેમ ગોઝ વિથ ગવર્મેન્ટ જોબ તો એક લેવલ એવું આવશે મારા મિત્રો તમારા બધાની લાઈફમાં કે જ્યારે તમારો આનંદ છે ને બીજાઓની આંખમાં તમને દેખાતો થઈ જશે આ સેકન્ડ ઇનિંગ્સ જુવાની એને કહેવાય કે તમારો આનંદ તમારી આંખમાં જરીસામાં તમને દેખાયા કરે મને આ મળ્યું મને આ મળ્યું મને આ મળ્યું અને મેચ્યોરિટી એને કહેવાય કે તમને બીજાની આંખમાં તમારો આનંદ દેખાતો થાય બહુ બધી અમારે મોહમ્મદ માકડ બહુ જૂના જમાનાના લેખક પહેલા જ્યારે મોટિવેશનલ લેખો કોઈ લખતા નહીં ત્યારે કાંતિ ભટ્ટ ને મોહમ્મદ માકડ બે જ લેખકો હતા જે મોટિવેશનલ લેખો લખતા પછી અમારા જેવા બધા બ્રાન્ડેડ લેખકો આવ્યા કે જે મોટિવેશન મોટિવેશન એમ કરતા થયા મોહમ્મદ માકડે એક લીટીમાં એવી અદભુત વાત કહી દેલી કે જે ગાડી નાના નાના સ્ટેશનોએ નથી ઉપતી એ પોતાની મંઝિલે ઝડપથી સમયસર પહોંચે છે જેમ કે રાજધાની એક્સપ્રેસ રાજધાની રાજધાની કેમ છે પાટા તો એ જ છે એન્જિન કંઈ સોનાનું નથી બન્યું એનું પણ રાજધાનીમાં સ્ટોપ ઓછા છે અને એને તમારે જગ્યા કરી દેવી પડે બીજી ટ્રેનોએ તો આમાંથી હું શીખ્યો એ કે સેકન્ડ ઇનિંગ્સમાં નાની નાની લડાઈઓ માથે લેવી નહીં નાના સ્ટેશનોએ ઉભવું નહીં આપણે જુનિયર હતા મેચ્યોર નહોતા ત્યારે પાંચ એવી પંચાયતમાં પાંચ એવી લડાઈમાં પડ્યા કે જે પડવા જેવું નહોતું જેમ જેમ ખબર પડતી જાય કે આ વેસ્ટ ઓફ ટાઈમ છે આમાં પડાય નહીં આમાં હળવેકથી ટપલી મારીને આ હલો કરીને હા તમે સાચા એમ કરીને આગળ નીકળી જવાય આ બહુ મહત્વની વાત છે લોકો આવી કહેતા નથી અને પાલન પાલન કરતા નથી કાંઈ વાંધો નહીં તમે સાચા જિંદગી મેં યે હુનર બી આજમાના ચાહીએ સે હો હાર જાના ચાહીએ દરેક વખતે પોતાનાઓ સામે દલીલ કરીને તમે જીતી જ શકવાના નથી જીતો તો એ જીતનું કરશો શું એના કરતા હળવેકથી હારી જાવ ને એનો ફાયદો છે હું ઘણી એવું કહેતો હોઉં છું કે કોઈકને માફ એટલે ન કરી દેવા કે સુધરી ગયા છે આપણને ખબર જ છે કે નાલાયક જ છે એ ખોટું જ કરે છે પણ એટલા માટે માફ કરી દેવા કે આપણા મગજમાં જગ્યા રોકતા બંધ થાય ને જગ્યામાં આપણે બીજી પાંચ સરસ વસ્તુઓ મૂકી શકીએ ભગવાને આપણને પાંચ સેન્સીસ આપી છે રિટાયરમેન્ટ એ બેસ્ટ ટાઈમ છે કે જ્યારે પાંચે પાંચ સેન્સીસનો તમે ઉપયોગ કરી શકો કારણ કે ભણતા ભણતાઓ ને જ્યારે તો તમારી માથે એક્ઝામનું પ્રેશર હોય પછી કરિયર અને પાર્ટનરનું પ્રેશર હોય પછી છોકરાઓ ડેવલપ કરવાનું પ્રેશર હોય જુઓ આ બધા પ્રેશર પોઈન્ટ છે માણસના જીવનમાં એટલે ગૃહસ્થાશ્રમ ભારતમાં પહેલાં પચીસ વર્ષ બ્રહ્મચર્યાશ્રમ એટલે વિદ્યાર્થી કાળ પછી ગૃહસ્થાશ્રમ પછી વાન પ્રસ્થાશ્રમ એટલે રિટાયરમેન્ટ જો સંન્યાશ્રમ સીધો નથી કીધો એ તો છેલ્લે સીધું લેવાની વાત કરી કે હવે તમે ને બ્રેક ઉપર બહુ હાથ અજમાયો હવે પાતલી સીટે બેસો બારી ખોલો આજુબાજુ કેવો વરસાદ પડે છે જુઓ ને ઠંડો પવન ખાવ ચલાવવાનું કોઈક બીજે એ છે ને તમે શું કામ ટેન્શન લ્યો છો કે મારે જ કરવાનું છે તો જે એન્જોયમેન્ટ છે ને એ રિટાયરમેન્ટનું એન્જોયમેન્ટ છે ફાઈવ સેન્સીસનું એન્જોયમેન્ટ કાનથી સરસ સંગીત સાંભળો નાકથી સરસ સુગંધો લ્યો જીભથી સરસ સ્વાદ લ્યો તો વિચાર કરો આ બધું ઘણી વખત આપણે ચૂકી જતા હોઈએ છીએ પચાસ સાઠ વર્ષની લાઈફમાં હવે ફિલ્મ ડિરેક્ટર છે ક્વાન્ટીન ટેરેન્ટીનો હવે આમ અજાણું નામ હશે કદાચ અમારે યંગસ્ટર મિત્રો એની ફિલ્મો બિલ્મો જોયો હશે એમ જાણીતું નામ છે હોલીવુડમાં એને તમને એમ કીધું કે ભાઈ માણસે લગ્ન જ પચાસ વર્ષ પછી કરવા જોઈએ મારા જેવાનો ફાયદો થાય એવી વાત છે સલમાન ખાન જય વસાવડા એવા જે ત્રણ ચાર વૈધા છે એ લોકોને ફાયદો થાય એમ છે આમાં કારણ કે પહેલા તમે કે લગ્ન કરો ને તો અડધું તો તમે સામા માણસને સમજી જ શકો એટલી ઉંમરના ન હો ત્યારે તળાતળી થાય સામે ધડબડાટી બોલે તમે ધડબડે પચાસ વર્ષે તમે ઠંડા થઈ ગયા હો ઠરી ગયા હો તમને એમ થાય કે હવે કાંઈ વાંધો નહીં જે કેવું હોય ભલે કીધા રાખે આપણે ક્યાં ઝાઝા કાઢવાના જ છે બોલો એટલે રમૂજમાં એને તો મજાકમાં કીધું છે કે ભાઈ ખોટું ડિસિઝન લેવાઈ જાય તો તમને એમ થાય કાંઈ વાંધો નહીં પચીસ ત્રીસ વર્ષ જ કાઢવાના છે ને આમાં અને સરસ ડિસિશન લેવાઈ જાય તમને એમ થાય કે આટલી વેઇટ કરી કેટલો ફાયદો થયો એને રમૂજમાં વાત કરેલી પણ હું એને જરા ટ્વિસ્ટ કરીને અહીં કાંઈ હવે કંઈ સંસાર માંડવાવાળા લોકો બેઠા નથી કે આપણે એની કંઈ કથા કરવાની હોય પણ હું ટ્વિસ્ટ કરીને એમ કહું કે એનો પોઈન્ટ જે હતો ને એ બહુ મહત્વનો હતો કે તમે જ્યારે ટેન્શન ફ્રી થઈ ને ત્યારે તમે લાઈફને વધારે એન્જોય કરી શકો છો પચીસ વર્ષે ત્રીસ વર્ષે ચાલીસ વર્ષે તમારી ઉપર હજાર પ્રકારના પ્રેશર ને ટેન્શન હોય છે પણ એકચ્યુઅલી સાહીઠ વર્ષે તમે ફ્રી હો છો આઝાદ હવે તમને કોઈ કહેવાનું નથી કંઈ હવે તમે તમે મુખ્યો પહેલાં થઈ ગયા પહેલાંમાં તો તમારે પાંચ વડીલોને પૂછીને નિર્ણય લેવા પડતા હવે તમે જ વડીલ થઈ ગયા તો બહુ સારું ને હવે આપણે સરકાર છીએ આપણે નક્કી કરશું શું કરવું ને શું નહીં તો સેકન્ડ ઇનિંગ્સમાં રિલેક્સ થઈ જવાનું મજાઓ કરવા માટે થોડુંક વેકેશન ભોગવવાનું થોડુંક ફેમિલી ટાઈમે હું તો તમને રિક્વેસ્ટ કરું તમે નેચરલી બીજા કામમાં ખૂબ સમય આપ્યો જ હશે તો થોડોક સમય તમે ફેમિલી લાઈફમાં આપશો તો એની મજા આવશે એક ધ્યાન એ રાખવાનું કે રિટાયર થયા પછી છે ને ઘણા લોકોને તમારા માટે એવું નહીં થાય તમારી મેચ્યોરિટી મેં જોઈ લીધી આ બીજા બધા સાંભળતા બોલતા હતા એમાંથી મને ખબર પડી ગઈ બાકી મોટાભાગના શું થાય કે રિટાયર થઈને ફેમિલી લાઈફમાં આવે ને એટલે જે ઓફિસમાં કરતા હોય ને ઘરમાં કરવાનું શરૂ કરે આવા મે જોયા છે નજર સામે એટલે મને ખબર છે કે આવું થાય એટલે પછી ઘરમાં એમ થાય કે ક્યાં રિટાયર થયા આ ઓલા એ બરાબર નિરાત હતી આપણે આ ક્યાં ગોઠવાઈ ગયા તો આટલું ધ્યાન રાખવું કે આપણે ઓફિસ ચાલુ જ છે માનીને ને અમુક એવી એક્ટિવિટી ગોતી લેવી કે ઘરમાં આપણો ખાલીપો વર્તાવો જોઈએ મારો આટલા વર્ષોનો જીવવાનો અનુભવ એવું કે છે કે તમે ભેગા હો ને ત્યારે તમારી વેલ્યુ નથી થતી આ પ્રેમમાં પણ લાગુ પડે ને પરિવારમાં પણ લાગુ પડે ને ઓફિસમાં પણ લાગુ પડે બધે લાગુ પડે પણ તમે ન હો ને ત્યારે વધારે વેલ્યુ થતી હોય છે કે આ તો હોત તો સારું હતું ઓલું યાદ આવે ને આમ મિસિંગની ફિલિંગ થાય ને તો થોડુંક બધાને આપણું મિસિંગ થવું જોઈએ ઓફિસવાળાને એમ થવું જોઈએ કે હવે મેડમ નથી તો આ કામ આમ નહીં થાય આ કામ આમ નહીં થાય એ ભલે મિસ કરતા ઘરમાં એમ થવું જોઈએ કે હમણાં તો આ હતા અત્યારે ક્યાં જતા રહ્યા થોડુંક મિસ થઈને એમાં પ્રેમ વધે છે મારું નિરીક્ષણ છે બહુ મિસ નહીં થવા દેવાનું લોકો આપણને ભૂલી જાય એટલા મિસ નથી થવા દેવાના એટલે એટલા મીઠા નહીં થઈ જવાનું કે લોકો ગળી જાય એટલા કડવા નહીં થઈ જવાનું થૂંકી નાખે પીપર જેવા ખટ મીઠા રહેવું ચગળા રાખે ન થૂકે ન ગળે તો એક નાનકડો વાતો સાવ નાનકડી વાત છે ને આપણી છેલ્લી પાંચ સાત મિનિટ હવે તો છે આખી વાતમાં પણ આ નાનકડી વાત એવી છે કે દાદા ને આ બધા લોકો એ સેકન્ડ ઇનિંગ્સ રમતા હોય એ તમામ માટે હું એમ નથી કહેતો આ ફેમિલી માટે કે આ વ્યક્તિ માટે આ જરૂરી છે કે મેં ઓબ્ઝર્વેશન એવું કર્યું છે કે તમે એક કરોડ રૂપિયા કેશ કોઈને એક સાથે હાથમાં મૂકી દો ને એની વેલ્યુ કરતાં તમે એક લાખ દર અઠવાડિયે કે દર મહિને આપો ને એની વેલ્યુ વધારે થાય છે આ યાદ રાખવા જેવું છે અત્યારે જે યુવાન હોય ને એ યાદ રાખવા જેવું છે કારણ કે એમની પ્રોફેશનલ લાઈફ તો હોય ને ધારો કે તમે ડૉક્ટર છો યંગ છો તમને એમ થયું કે ભાઈ આ વ્યક્તિએ મારા માટે આ નર્સિંગ સ્ટાફ છે અને બહુ કર્યું છે આપણે ચાલો એને મકાન લઈ દઈએ હવે તમે આખું મકાન લઈને એક સાથે ચાવી આપી દો ને એ આનંદ બે મહિના ટકશે બે મહિના એ વાવાઈ કરશે દસ જણાને કહેશે કે સાહેબે મને મકાન લઈ દીધું સાહેબે મને ગાડી લઈ દીધી પછી પાંચ પંદર વર્ષ એ ધીરે ધીરે ઘસાઈ જશે કે મકાન હતું ગાડી હતી તમે મકાન લઈ ને ગાડીએ લઈ જાવ અને હપ્તા તમે દર મહિને ભરો છો એવું રાખો ને તો દર મહિને તમારી યાદ આવશે આ સેકન્ડ ઇનિંગમાં વડીલો એ ખાસ યાદ રાખવા જેવું સૂત્ર છે લેક દાદા હતા ને દાદા એ બધી મિલકતોના વ્યવસ્થિત રીતે સામે છોકરાઓને વહુઓને બેસાડીને ભાગ પાડી દીધા કે કાંઈ આપણા ગયા પછી કોઈ ઝઘડા ન થાય કોઈ કોર્ટ ન થાય માથાકૂટ ન થાય બધું સરસ રીતે વેચી દીધું છોકરાઓ વ્યવસ્થિત કમાણીએ સારી હતી પણ એક પેટી પોતાના ખાટલા નીચે રાખી ખાસ અને એની ચાવી ગળામ ભરાવીને રાખી અને એ બધી વહુઓ જોયા કરે એમ થાય કે આ જે હીરા મોતી જે મોટા મોટા કિંમતી હશે ને આપણા સાસુમાના દાગીના એ આમાં છે એટલે વહુએ વધારે સેવા કરવાની ચાલુ કરી કે ભાઈ ઓલું તો બધું ભાગે પડતું આવ્યું છે આ તો સ્પેશિયલ બોનસ આવવાનું છે જેના હાથમાં આવે એનું બધાએ બહુ દાદાએ સેવા લીધી ને બહુ આનંદ કરાય પાછા પોતે પૈસા પૈસા ખર્ચે છોકરાઓ માટે કંઈક લઈ આવે પોતાના છોકરાઓના છોકરાઓ માટે કંઈક લઈ આવે બધાને મજા કરાવે એટલે લાડકાય બહુ અને બોલે ઓછું થોડીક સ્પેસે આપી દે સતત ઘરમાં મેં કીધું એમ બેઠા ન રે આટો મારી આવે બહાર એટલે ઘરવાળા નહીં છેલ્લે ગુજરી ગયા ને ત્યારે બધે એમ કર્યું કે આ કે લખી દે તો ગયા નહીં બધું વ્હીલ તો જીવતે જીવ કરી ગયા તા પેટી ચાવી ગળામાં ફરતા હતા લઈને એનું કઈ વ્હીલ નહીં અંતે બધા દીકરાઓ ભેગા થઈ જાય નાના મોટા બધા હતા કે આપણે ભેગા થઈને જ ભાગે પડતું વેચી લઈએ તો પેટી ખોલી એક ચિઠ્ઠી નીકળી કે મારા જેટલી ઉંમર થાય ત્યારે આવી એક પેટી બનાવવાનું ભૂલતા નહીં તો લોકો બહુ ભાવથી સાચવશે કે આમાંથી કંઈક મળવાનું છે આમાંથી કંઈક મળવાનું છે કરીને તો આ તો મારું પ્રેક્ટિકલ મેં તમને એમ કીધું કે તમે આપો છો આપણા માટે આપણા સ્વજનો માટે જ કમાણા ને આપણે કમાણા કોના માટે આપણે મહેનત કરી સમય ખર્ચો કોના માટે ખર્ચો પણ હપ્તે હપ્તે આપો એક સાથે આપવાથી એ એક સાથે આનંદ એક આમ વહી જશે પાણી માની લો કે આમ વરસાદ પડે ધારો કે આમ અચાનક થાય કચ્છમાં સત્યાવીસ ઇંચ વરસાદ પડ્યો તો એ છાપામાં બહુ સારું લાગે વાંચીને પણ કચ્છમાં તમે આવો તો કંઈ ફાયદો ન દેખાય શું કેમ કારણ કે એક દિવસમાં સત્યાવીસ ઇંચ પડે એમાંથી પાંચ ઇંચ પાણી જમીનમાં જાય બાકીનું વહી જાય વિચાર કરજો પણ પેલો ધીમી ધારે ધીમે 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 પાંચ ઇંચ કે સાત ઇંચ જ વરસાદ પડે ને એમાંથી ઘણું લીલોતરી થાય તો ધીમી ધારનો વરસાદ રાખવો સેકન્ડ છેલ્લી વાત આજની ઘણી બધી આપણે નાની મોટી ચર્ચાઓ કરી આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ આ થવું જોઈએ આ થવું જોઈએ કબીરજી એવું કહેતા કે ખબર નહીં એ પલકી વર બાત કરે તે કલકી આપણે બધા બે હજાર વીસમાં ન બધાને હેપી ન્યૂ ઇયર હેપી ન્યૂ ઇયર કહેતા હતા ખબર ખબર હતી કે હમણાં ત્રણ મહિનામાં ધંધા બંધ થઈ જવાના છે આપણે હેપી ન્યૂ ઇયર કહેતા હતા ત્યાં તો ભારતીય સંસ્કૃતિ બે સરસ વસ્તુઓ આપણને શીખવાડે છે એક તમે જોજો ભારત એક જ એવો દેશ છે ને આપણું એક જ કલ્ચર એવું કલ્ચર છે જ્યાં વિસર્જનની શોભાયાત્રાઓ છે તો જો જન્મદિવસને તો ઉજવણી બધે થતી હોય સર્જનની તો ઉજવણી બધા કરે વિસર્જનની પણ ઉજવણી કરવાની આપણું આઈડિયા છે તમે જુઓ કોઈ પણ તહેવાર હોય એટલે જ્વારા પણ ઘઉંના મૂકવા જવાના હોય તો એની એક એક આખો તહેવાર હોય ગણેશ વિસર્જન થતું હોય તો એનો એક આખો તહેવાર હોય દિવાળી આમ જુઓ તો વિસર્જનનો તહેવાર છે એક વર્ષ પૂરું થાય છે ઇટ્સ એન્ડિંગ પોઈન્ટ અને અમાસ છે પૂનમ નથી જુઓ દિવાળીનો તહેવાર અમાસનો તહેવાર છે એટલે ખરેખર તો દુખી થવાનું હોય ને કે આપણે એક વર્ષ ઓછું જીવશું હવે જેટલી દિવાળી વધારે તમે જુઓ છો એટલું આયુષ્ય તમારું ઓછું થાય છે એને બદલે આપણી સંસ્કૃતિએ શું કર્યું લાસ્ટ ડે ને ઉજવવાનો શરૂ કર્યો ફર્સ્ટ ડે ને નહીં ફર્સ્ટ ડે એટલા ફટાકડા ફૂટતા દીવડા નથી થતા જેટલા લાસ્ટ ડે થાય છે ભારતીય સંસ્કૃતિ આપણને એક સરસ શીખ આપી છે જે આપણે ઝીલી નથી શીખા વિસર્જનનો આનંદ માણો છોડવાનો એક આનંદ હોય અમે અત્યાર સુધી કર્યું મહેન્દ્રસિંહ ધોની પાસેથી એ ગુણ એક કેળવવા જેવો છે છોડવાનો આનંદ તો ઠીક છે જાડેજાથી થયું નહીં એટલે પાછું એને છેલ્લે લેવું પડ્યું બાકી એને જો કે ભાઈ આપણે નથી કરવું આપણે ઊભા છીએ ને તમે કરો એણે ભારતીય ક્રિકેટ ટીમમાં આજ કર્યું હતું હું ઊભો છું તમે લોકો કરો છોડવાનો આનંદ એક તો તમે વધારે લોકો બાંધથી યાદ કરે કે જે આપણે છોડ્યું બધી જ જગ્યાએ આપણે ઊભા રહેવું જરૂરી નથી ક્યાંક વિસર્જનનીય મજા લેવાની આ ભરી મહેફિલ સજાવીને બેઠા છે લાખો છતાં બહુ ઓછાને ખબર છે ઉઠવું કેવી રીતે અમારા વક્તાઓ યાદ રાખવા જેવું છે વિસર્જનનો આનંદ એટલે વક્તવ્યો પૂરા થાય ને સમયસર તો બહાર જમવાનું જે છે એ ધીરે ધીરે આગળ વધે તો એક આ શીખ લેવાની છે આપણે કે સમાપ્તિમાં પણ એક મજા છે સનસેટનું પણ એક સૌંદર્ય છે બધી વસ્તુ પહેલા જેવી નહીં જ હોય જે સ્ફૂર્તિ એ હું માની લો કે પચીસ વર્ષનો હતો ત્યારે પગથિયા ચડતો એ સ્ફૂર્તિ આજે હું નથી જ ચડી શકવાનું એ પહેલા જેવું નહીં રહે આજે જે છે એ કદાચ વીસ વર્ષ પછી આવું નહીં રહે એ સ્વીકાર ભાવ તમે રાખતા જશો ને એટલા સુખી થશો એમાં લડવાનો કોઈ મતલબ નથી વિસર્જન જીવો એની મજા કરો એની શોભાયાત્રા કરો એનો આનંદ ઉત્સવ બનાવો જલસા કરો બીજું જે શીખવા જેવું છે આ છેલ્લી વાતમાં વિસર્જનનો આનંદ જેવો જ એક આનંદ છે અનિશ્ચિતતાનો આનંદ પ્લાન તમે જેમ જેમ કરો ને એમ પછી પ્લાન તમારું ડ્રીમ થઈ જાય સપનું થઈ જાય રામ નહીં આમ જ કરશું આમ જ કરશું જગત આપણા નકશા મુજબ ચાલતું નથી દુનિયા આપણે ધારીએ એમ ચાલતી નથી દુનિયા આપણને કેટલાક વિકલ્પો આપે પેલી એક સરસ મજાની હોલીવુડ ફિલ્મ આવી હતી જેના ઉપરથી આમિર ખાન હવે પિક્ચર બનાવે છે લાલસી ચડ્ડા મૂળ પિક્ચર હતું ફોરેસ્ટ ગમ્પ સરસ પૂવી હતું ટોમ હેન્ક્સનું ફોરેસ્ટ ગમ્પનો પ્લોટ એવો હતો કે માણસ છે એ બહુ બુદ્ધિશાળી નથી એને બધા સ્કૂલમાં એવું કીધું છે કે ભાઈ તારામાં મીઠું નથી તને કંઈ આવડતું નથી પણ એ સારો માણસ છે ભલો માણસ છે બીજાને મદદ કરવા માટે કામ કરે સ્માઇલ કરે લોકો ઉપર જજમેન્ટ ઓછા લે કોક પંચાત્મા કકડાટમાં પડવાને બદલે એને હેલ્પફુલ કેમ થવું એની વિચાર કરે એટલે એની વેલ્યુ સારી થાય છે માણસ બુદ્ધિશાળી ઓછો છે પણ લાગણીશીલ વધારે છે ને એટલે એની વેલ્યુ સમાજમાં છે લોકો એને યાદ કરે છે એ પિક્ચરના પહેલા જ સીનમાં એ ઘડો થઈ ગયો છે હવે ફોરેસ્ટ ગમ અને બાજુમાં એનો દીકરો બેઠો છે અને એ દીકરાને એક પીછું આપે છે અને એક ચોકલેટનું બોક્સ આપે છે અને એમ કહે છે કે ભાઈ હું કઈ એવો બહુ અબીર બાપ નથી તને બહુ મોટો વારસો આપી શકું પણ આ બે વાત મારી માએ મને આપી હતી ને હું તને આપું છું હવે તું મારો છોકરો છો મારી માએ મને આપ્યું હતું હું તને આપું માં ગુજરી ગઈ છે છોકરાની બાપ દીકરો જ છે બે અને શું આપે છે જો લાઈફ ઇઝ બોક્સ ઓફ ચોકલેટ ચોકલેટ ઉપર ખાવ પછી કેવી નીકળે એ મહત્વનું છે યુ નેવર નો વિચ ટાઈપ ઓફ ચોકલેટ યુ આર ગેટિંગ આ તો બોક્સ છે હવે ખોલો પછી ખબર પડે કે તમારા ભાગમાં કઈ ચોકલેટ આવીને કેવી સ્વાદની ચોકલેટ આવી ડાર્ક આવી કે મિલ્ક આવી આલમંડ સાથે આવી કે ફ્રુટ એન્ડ નટ આવી બિસ્કીટ આવ્યા તો જિંદગી બધાને કંઈક ને કંઈક સસ્પેન્સ સ્ટોરીમાં તો રાખે જ છે બધા ધાયરું એમ નથી થતું જિંદગીમાં મારી લાઈફમાં રામકૃષ્ણ મોહમ્મદ જીસસ મહાવીર બુદ્ધ કોઈની લાઈફમાં એક સરખો ગ્રાફ ચાલ્યો નથી તમે જુઓ એક સરખો ગ્રાફ ચાલે તો એ લોકો થયા જ ન હોત કંઈક વનવાસ આવ્યો તો રાવણ મળ્યો ને તો રામ ના ગીત ગવાના વનવાસ જ ન હોત તો ન હનુમાન હોત ન સીતા હરણ હોત ને ન રાવણ વધ હોત તો દશેરા કોણ બનાવત કૃષ્ણની લાઈફમાં ટ્વિસ્ટ આવ્યો ને તમે જોજો જન્મતા વેત મા બાપનો ખોળો છોડવો પડ્યો ગોકુળ વૃંદાવન મથુરા કંસવધ દ્વારકા હસ્તિનાપુર પણ તો કૃષ્ણનું ગીત ગાય છીએ ને આપણે સીધી લીટીમાં જઈવા હોત તો બીજા કેટલા યદુવંશી રાજાઓ હતા કાં આપણે એના ગીત નથી ગાતા જેટલા મેં તમને નામ બોલી ગયો એક શ્વાસમાં દરેક લોકોની લાઈફમાં સીધી લીટી રહી નથી જય વસાવડા કેત નહીં માનવાનું ડોક્ટરો બેઠા છે હું ઘણી મારા પ્રોગ્રામોમાં કહું છું આજે તો કુદરતી એવું છે ડોક્ટરો જ આયોજક છે કાર્યક્રમના કાર્ડિયોગ્રામ જોઈ લેવાનો એ તો કોઈ લેખકની ભાષા નથી ને એ તો ઉપરવાળાની ભાષા છે આપણે ખાલી કાર્ડિયોગ્રામમાં લિપિમાં મૂક્યું છે ભાષા તો એની છે તમે ઈશ્વર અલ્લાહ ગોડ જે નામે બોલાવો એ ભાષામાં શું લખેલું છે હવે જો આમ થાય તો શું થાય બરાબર સીધી લીટી જગતમાં કોઈની હોતી જ નથી મૃત્યુ સિવાય જ્યાં લગી જીવો છો જબ જબતક સાસે તબતક આશે એ તો છે જ જબતક સાસે તબતક ફાઇટ ભીએ જીવો છો ત્યાં સુધી સંઘર્ષ છે તમારે સંઘર્ષની પસંદગી કરી શકો મેં બોલવાનો અને લખવાનો સંઘર્ષ સ્વીકાર્યો સંઘર્ષ તો છે જ આ રાજુભાઈ જોતા હતા બેઠો બેઠો ટક ટક કરી મારો લેખ લખતો તો ગાડીમાં મારો સંઘર્ષ છે સ્વીકારેલો એવી એવો આરામ તો અમિતાભે એનો સંઘર્ષ સ્વીકારેલો છે મોદી સાહેબ એનો સંઘર્ષ સ્વીકારેલો છે સંઘર્ષ તો બધા કરે છે ખાલી તમે મનગમતો સંઘર્ષ પસંદ કરી શકો સંઘર્ષમાંથી મુક્ત ન થઈ શકો એવો તો કોઈ મેં જોયો નથી હજી લગીક જે સંઘર્ષમાંથી મુક્ત થાય છેક છેલ્લા શ્વાસ સુધી એ કૃષ્ણે પોતાની જવાબદારીઓ તો પૂરી કરવી જ પડે એમ ન કે કે હું બેઠો બેઠો રોજ વાસળી જ વગાડીશ બીજું કાઈ કામ નથી કરું તો આ વાત ખાસ યાદ રાખજો કે અપ એન્ડ ડાઉન ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ અનસટે ઇઝ પાર્ટ ઓફ લાઈફ આપણે ધારીએ કંઈ અને થાય કંઈ તો એને એક્સેપ્ટ કરીને લાઈફને હરફિકરકો ધુએ મેં ઉડાતા ચલા ગયા આપણે અગરબત્તીનો ધુમાડો રાખવો આપણે કઈ દેવાનંદ વાળી સિગરેટ પેટાવાની જરૂર નથી બરાબર હરફિકરકો ધુએ મેં ઉડાતા ચલા ગયા દેવાનંદ પોતે જેવું કીધેલું કોઈ એમને પૂછેલું કે તમારી આ હેલ્થનું રાસ શું તો કે એક જમાનામાં આપણે પાર્ટીઓ બહુ કરી જયારે જોવા હતા ત્યારે હવે હું પાર્ટીમાં જાઉં ને તો દલીલો નથી કરતો હું ખાવ નહીં ને હું પીવું નહીં ને જે ડિશ આપે ને ડ્રિંક આપે એ હાથમાં લઈને ફેરે રાખું પણ ખાવ નહીં હાથમાં હોય ને લોકો આગળ જ ન કરે ના ના તમારે તો લેવું જ જોઈએ તમારે લેવું જ જોઈએ હળવેકથી થી અડધી કલાક બધાને હળી મળી ફોટા પડાવીને ડિશ મૂકીને થઈ જવાનું આ એક આશ માથાકૂટમાં રોજ પડવું કે બહાર જાઓ અને દર અડધી કલાક ચર્ચા કરવી હું કઈ ખાઈશ નહીં હું કઈ ખાઈશ નહીં એના કરતાં જે આપે હાથમાં લઈ લેવું પણ ખાવું જ નહીં પછી ધ્યાન નહીં હોય કોઈનું આગ્રહ કરવાનું ધ્યાન ત્યાં સુધી જ હશે ડીશ ખાલી હશે ભરેલી ડિશમાં કોઈ આગ્રહ કરવા આવશે નહીં તો આપણે આટો મારી ડીશ મૂકીને જતું રહેવું તો આવું થોડુંક રાખવું થોડુંક સહજ રહેવું થોડુંક લાઈટ વેઇટ રહેવું સેકન્ડ ઇનિંગ્સમાં હશે પહેલા એ ચોકલેટનું બોક્સ સાથે એક પીછું પણ આપેલું અને એને દીકરાને એમ કીધું કે પીછાનો એટલો જ મતલબ મારે તને કેવો છે કે પીછું છે ને ને પોતાની રીતે જઈ પણ પવન જેવો સરસ મળે એમ પીછું ઉઠતું ઉઠતું આગળ વધે એમ જિંદગીમાં જેટલા સુખના સરનામા આવે ને એટલા યાદ રાખવા દુઃખના સરનામથી હળવ્યક છટકી જવું સુખના સરનામા યાદ રાખવા દુઃખના સરનામીથી હળવેક નીકળી જવું ઊભા થઈને એમ લાગે કે આમાં નથી જામતું આમાં નથી મજા આવતી ઘણું વ્યક્તિ સરકી જાવું એમાં માથાકૂટ કરવા કરતાં નીકળી જવું બેતર છે સુખનું હોય તો મજા કરવી બેઠા રહેવું આનંદ કરવો તો એક સરસ કવિતા વાંચીને મારી વાત પૂરી કરું નાનકડી કવિતા છે તમે બધા ખાસો સમય એક કલાક પણ મેં મને એમ થયું કહું હું આઈ લગી આવ્યો તમે આના માટે આટલી સમય રાહ જોઈ તો હું મારું પૂરેપૂરું નીચોવીને જાઉં તો જ મને મજા આવે તો આ તો મારી બહુ ગમતી કવિતા છે અને જેના માટે તમે બધા ભેગા થયા છો એની જ કવિતા છે કવિતાનું શીર્ષક છે મિલતે જુલતે રહા કરો દિલ ન ચાહે ફિર ભી યારો મિલતે જુલતે ર કરો કરો શિકાયત ગુસ્સે મેં કુછ ના કુછ તો કહા કરો ચહેરે પે મુસ્કાન પહેન કર બિના કામ ઘર સે નિકલો જાને અંજાને લોકો કો હાથ બધા કર હલો બોલો बिना मतलब के करो दोस्ती बिना काम के मिला करो दिल ना चाहे फिर भी यारो मिलते जुलते रहा करो थोड़ा घड़ता मड़ता रहो थोड़ा एक बीजा जोता रहो थोड़ा एक परेशानी हो जुओ धार वक्त की बड़ी प्रबल है इसमें लई से बहा करो जीवन कितना क्षण भंगुर है मिलते जुलते रहा करो यादों की भरपूर पोटली क्षण भर में न बिखर जाए दोस्तों की अनकही कहानी तुम भी थोड़ी कहा करो हंसते चेहरों के पीछे भी दर्द भरा हो सकता है यही सोच मन में रखकर हाथ दोस्त का गहा करो सबके अपने अपने दुख है अपनी अपनी पीड़ा है यारों के संग थोड़े से दुख मिलजुल करके सहा करो किसका साथ कहां तक होगा कौन भला कह सकता है किसका साथ कहां तक होगा कौन भला कह सकता है મિલને કે કુછ બહાને રચતે બુનતે કરો મિલને ઝુલને ફિર તાજા હો હે હોય યારો નાહક ભી મિલતે કરો આજે વાત છે નાહક ભી મિલતે ઝૂલતે રાહ કરો એજન્ડા બનાવીને મળવું હોય તો એક વાત છે કોઈક વાર એમ જ ફોન ઉપાડીને કયો શું છે મજામાં ન લાગ્યો કઈ વાંધો નહીં બીજાને કરવો બે ફોન ન લાગે તો આપણા ફોનમાં હવે તો છે જ ને એક જ સર પિક્ચર જોઈ લઉં બધા ફોન જ ઉપાડે આપણું એવી અપેક્ષા ન રાખે તો આવી થી તમે જો જીવશો ને તેની એક ઓર મજા છે તો બહુ સીધી સાધી વાત છે તમે આસપાસ જે દુનિયા જોશો એ સેકન્ડ ઇનિંગ્સની અંદર જ્યારે પહોંચશો ત્યારે ખ્યાલ આવશે કે હવે આપણે સ્પીડ ચેન્જ કરવાનો સમય આવી ગયો છે બીજું કાંઈ જ નથી કરવાનું સ્પીડ જે વધારે રાખી હતી ને વધારે સ્પીડમાં માઇક્રોવેવમાં જે વસ્તુ પકાવો અને ચૂલાની આંચે પકાવો બેના સ્વાદ અલગ અલગ હોય છે ફાસ્ટ ટ્રેનમાંથી તમે ફોટો પાડો અને ઊભા ઊભા ફોટો પાડો બે ફોટાની ક્વોલિટી અલગ અલગ હોય છે એમ જુવાની એક સ્પીડનું નામ છે તમારી એક્સેલરેટર ઉપર પગ વધારે હોય અને જેમ ઉંમર વધે મળવેકથી તમારો બ્રેક ઉપર પગ વધારે જાય સ્પીડ ઓછી થઈને ત્યારે મજા એ કરવાની છે કે આસપાસના દ્રશ્યોને વધારે સરસ રીતે તમે માણી શકશો આસપાસના સ્વાદને તમારે વધારે સરસ રીતે માણવાના છે હું બીજું તો ભગવાન આપશે તમને મીનાબેન પણ હું જતા જતા એટલું તમારા માટે પ્રાર્થના કરું કે ભગવાન તમને ફુરસદના સમયમાં પ્રિયજનો સાથે હોવાની સુખની ક્ષણો સૌથી વધારે આપે કારણ કે એક વસ્તુ એવી છે બાકી તો પૈસાથી તમે ખરીદી લેશો બાકી તો દસ જણાને શોપિંગ તમે કરાવી લખશો પણ આપણા ગમતા લોકો સાથે હોઈને આનંદમાં રહેવું એનાથી વધારે અલ્ટિમેટ કઈ પૃથ્વી ઉપર છે નહીં એવું હું અનુભવે છું બધા આનંદો માણીને બધી જગ્યાએ હરીફરીને છેલ્લે હું એવું શીખ્યો કે જો હવે મારા પપ્પા નથી આ ઘરની અંદર તો હવે એમ કે હું બેગ કોને ખોલીને બતાવું તો મને એ મિસિંગ થાય કે ભાઈ બીજું તો કઈ નહીં પપ્પા તો બેઠા રહેતા એ કઈ મારી ભેગા આવતા નહીં કઈ કઈ ખબર કે હું અમેરિકા જાઉં છું જર્મની જાઉં છું પણ એ કમસે કમ બેગ ખોલતા ત્યારે એમની આંખમાં એક ચમકારો આવતો કે આ છોકરો ઘરે આવ્યો ને કંઈક બતાવે છે આપણને કઈ શું લીઆવો શું આવ્યો તો આ હું મારા અનુભવમાંથી તમને કહું છું કે તમને હું જો માગું તમારા માટે તો આ માગું કે તમારા ગમતા લોકોની સાથે જેટલો આનંદ તમે માણી શકો એ ફુરસદ એ પ્રાઇસલેસ છે એ કોઈ પગારથી કોઈ ઇન્વેસ્ટમેન્ટથી કોઈ બાબતથી આવશે નહીં તો એ ભગવાન તમને સૌથી વધારે આપે એ પ્રાર્થના